अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो भीतरा गाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो लोए सब साहुणम। ऐसो पंच नमकारो सब पावप्पणासनो मंगलानंच सव्येसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छू। जगत भर ना संत पुरुषों नु योग बल, जगत भर ना सत पुरुषों नु योग बल, अनेक प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल, समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो, अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो, जगतना सर्व जीवो समाधान ने पामो,
જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હે, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હે, તૈત્રિશ કોટિ દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યાજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ, સિદ્ધ સ્વરૂપે મૂર્તમો, ગલતી ભૂલકો માફી દ્યો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિપ્રોદ્ધિ દ્યો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હે શ્રી પદ્માવતી માં, હે શ્રી ચક્રેશ્વરી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ. હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જે બુદ્ધિ અને જે અહંકાર
અનાદિકાળથી આપણને આ સંસારમાં રખડાયા છે, ભટકાયા છે અને અનેક પ્રકારના કર્મોથી આપણને લિપ્ત કર્યા છે. એ જ બુદ્ધિને, એ જ અહંકાર ઉપર જ્યારે મનુષ્યને વિશ્વાસ બેસે છે ત્યારે જ્ઞાની કહે છે કે મનુષ્યની સમજણ કેવી અને કેટલી છે. સમજાય છે? અનાદિકાળથી, કેટલા અવતારથી આ જ બુદ્ધિએ અને આ જ અહંકારે આપણને રખડાયા છે અને આજે એ જ બુદ્ધિને, એ જ અહંકાર ઉપર આપણને વિશ્વાસ છે. જેનાથી છૂટવાનું ત્યાં જ પાડે ગૂંચ. શું કહે છે? જેનાથી છૂટવાનું ત્યાં શું પાડે ગૂંચ. જ્ઞાની પુરુષ કહે છે કે જ્યાં આપણને જેની પાસે બેસવાથી, જેની વાત સાંભળવાથી, જેની વાત સમજવાથી જો આપણને વિશ્વાસ ના બેસતો હોય, શું ના બેસતો હોય, તો પછી ત્યાં વાત સાંભળવી નહીં. શું કીધું? આપણને વિશ્વાસ ના બેસતો, પુરુષાર્થ મારે કરવાનો છે, પ્રગતિ મારે કરવાની છે, પણ મને વિશ્વાસ ના બેસવો હોતો હોય તો એ વાત સાંભળવાનો કોઈ અર્થ નથી. એનું હિત નહીં થાય પણ અહિત થશે. શું થશે? કારણ કે વિઝન કેવું છે? નેગેટિવ. એટલે દરેક વ્યક્તિને એવો અધિકાર છે કે જ્યાં એને વિશ્વાસ બેસે ત્યાં જવાનો એને અધિકાર છે. પણ વિશ્વાસ ના બેસે અને છતાં એ ત્યાં જાય તો એને ફાયદા કરતા શું થશે? કારણ કે નાની નાની બાબતોમાં શંકા જાય. શું જાય? એટલે એને ખબર નથી પડતી કે આ મારું ફાયદા કરતા શું થાય છે? નુકસાન થાય છે. ખ્યાલ આવ્યો? આપણે રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, આ બધાનું જે લાઈફ છે એ લાઈફમાં, કોઈની પણ લાઈફમાં ભૂલ કાઢવી હોય તો આપણે વ્યવહારથી કાઢી શકીએ, હા કે ના? મેં આ શબ્દ શું પૂછ્યો છે? વ્યવહારથી કાઢી શકીએ. વ્યવહાર એટલે આંખે દેખ્યું સત્ય. કયું સત્ય? કાઢી શકીએ કે ના કાઢી શકીએ? પણ એ આપણી ગ્રેટનેસ છે. પછી આપણે એને ફોલો કરી શકીએ? બોલતા નથી. જો આપણને એમાં ગ્રેટનેસ ના દેખાય તો આપણે કઈ રીતે ફોલો કરી શકીએ? સમજાય છે કે નહીં? એટલે જ્ઞાનીઓ કહે છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જેને આપણે ફોલો કરવી છે એના ઉપર વિશ્વાસ કરતા પહેલા નક્કી કરવું જોઈએ. શું કરવું જોઈએ? અને વિશ્વાસ કર્યા પછી આપણને શંકા કરવાનો અધિકાર નથી. ખ્યાલ આવી ગયો? એ નિત્ર અહિત થાય. શું થાય? હિત ના થાય પણ શું થાય? અહિત થાય. એટલે હું લોકોને જાગૃત કરું છું કે કોઈ અહીંયા પરાણે આવશો જ નહીં. શું કીધું? હા, યુ આર કમિંગ હિયર વિલિંગલી ટુ ફોલો ધ સાયન્સ, નોટ ટુ ફોલો મી. ખ્યાલ આવ્યું? કઈ પણ શંકા હોય તો ક્યાં તો પૂછી લેવાનું. ખ્યાલ આવી ગયો? પણ મનમાં શંકા રાખી અને આપણે આપણું અહિત કરીએ એવું કરવાનું નથી. એટલે માણસના મનની અંદર કંઈક નેગેટિવ હોય, વિરોધ હોય તો હું કહું કે ભાઈ તમારે ના આવવું, તમારું અહિત થશે. શું થશે? આવો તો ઓપન માઇન્ડથી આવો. દુનિયામાં આપણે બધી વ્યક્તિઓને આપણે વ્યવહારમાં એક્સેપ્ટ કરીએ છીએ કે નહીં? પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં. ખ્યાલ આવે? ગમે કે ના ગમે પણ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. તો આ તો આપણે જ્યાં આપણે ફોલો થવાનું છે ત્યાં પહેલાં ચકાસવું જોઈએ આપણે કે ભાઈ આપણે જે વસ્તુ મેળવવા માગીએ છીએ એ આપણને મળે એવી છે કે નહીં, એ પહેલાં તપાસી લેવું જોઈએ. ના મળે એવું હોય તો પછી જવું જ ના જોઈએ. પણ જો મળે એવું છે આપણને લાગ્યું તો પછી બીજું કશું જોવાનું? બોલતા નથી. હું કરિયાણાની દુકાને જઉં, કરિયાણું લેવા. શું લેવા? પછી આપણે એવું પૂછું કે તમારો ધર્મ કયો છે, તમારા ગુરુ કયા છે, તમારી જાતિ કઈ છે, આ દુકાન તમે ક્યારે બંધાઈ? બોલતા નથી. ધીસ ઇઝ અવર સબ્જેક્ટ.
भाई मारे वस्तु जो है तुम्हारी पास छे तो ये मैंने आपो, दैट इज द ओनली माय सब्जेक्ट विथ यू एंड मी, राइट और रॉन्ग? આપણું જે વસ્તુ જોઈએ છે ધેટ ઇઝ અવર મેઇન પોઈન્ટ છે. શું છે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે મહાવીરની ભૂલ કાઢવી હોય તો કાઢી શકીએ કે મહાવીર ભવ યુવાનીમાં 26 વર્ષે એમની ધર્મપત્નીને મૂકીને કેમ જતા રહ્યા વિધાઉટ પરમિશન? ભૂલ ના કાઢી શકીએ, પણ એમાં આપણી ગ્રેટનેસ છે? ગ્રેટનેસ છે નથી, કારણ કે આપણે જેને ફોલો કરવા છે, જેને રિસ્પેક્ટેડ માનીએ છીએ, જેમને તીર્થંકર માનીએ છીએ, એમની ભૂલ એટલા માટે ના કરાય કારણ કે સ્વતંત્ર રીતે કરતા હોતા નથી. આ આપણને ખબર હોવી જોઈએ. શું કીધું રામને આપણે ભગવાન મને, પછી કે આટલી ખબર નથી? એટલે હરણ પાછળ દોડ્યા અને વાઈફ જતી રહી, ના સમજાયું? આવું કહેવાનું આપણે, આવી તો ભૂલ કાઢવાની? યુધિષ્ઠિર તો જ્ઞાની હતા, તો જુગારમાં બેસી ગયા, આટલું જ્ઞાન નતું એમને? મને જ્ઞાન છે જુગારના રમવું જોઈએ, આવી તો કમ્પિટિશન ખાય? જ્ઞાનીઓ શું જોવે કે એની ગ્રેટનેસ શું છે? ઉદય કર્મ તો ગયા અવતારના કર્મનું શું છે? કૃષ્ણ ભગવાનને જેલમાં જન્મવું પડે, રાઈટ ઓર નો? યસ ઓર નો? તો આપણે એ જોવાનું કે એમનું જ્ઞાન જોવાનું? અને જો એની લાઈફ જોવા જશો એમાં તમારું હિત સમજાય છે. બીજી વાત એ, આપણા જીવનમાં આ વિજ્ઞાન સમજ્યા પછી આપણને ખુદને પ્રગતિ અનુભવમાં આવી નહીં, આવવી જોઈએ. શું કીધું? આપણું આ સાયન્સ ખાલી નોલેજ માટે નથી. શેના માટે નથી? બધાને દિવસે દિવસે પ્રગતિ એટલે પોતાના વિઝનમાં ક્લેરિટી પોતાને ફીલ થવી જોઈએ. જે વ્યક્તિ પહેલા મને દ્રષ્ટિથી કરતા દેખાતો હતો એ હવે અકરતા દેખાવો જોઈએ, અથવા 10માંથી 2 પ્રસંગ 3 પ્રસંગ 4 પ્રસંગમાં તો દેખાવો જ જોઈએ. એ મારી પ્રગતિ છે. મન વચન કાયની પ્રકૃતિને હું પ્રગતિ કહેતો, પણ તમારી દ્રષ્ટિમાં જે વિઝન તમે જાણો છો એનું એપ્લિકેશન વધવું જોઈએ, આને હું પ્રગતિ કહું છું. મન વચન કાયા માટેનો માલિકી ભાવ, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો માલિકી ભાવ, વ્યક્તિ અને વસ્તુ સાથેનો માલિકી ભાવ, એ આપણો દિવસે દિવસે દ્રષ્ટિમાં ઘટવો જોઈએ. આટલો બેનિફિટ આપણને ફીલ થવો જોઈએ. શું થવો જોઈએ? ભલે 100% ના થાય, પણ ગ્રોથ આપણને દેખાવો જોઈએ. કારણ કે આ સાયન્સ ખાલી નોલેજ માટે નથી. સમજાય છે? નોલેજ માટે નથી આ સાયન્સ, દ્રષ્ટિથી ઉપયોગ કરીને અનુભવ કરવા માટે છે. સમજાય છે? સમજાય છે કે નહીં? દ્રષ્ટિથી ઉપયોગ કરીને શેના માટે છે? અનુભવ કરવા માટે છે. એટલે જો આપણને અનુભવ ના થતો હોય તો આપણે જાણવું કે હજુ સમજ્યા નથી. આ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, એ સમજણનો વિષય છે, અને દ્રષ્ટિથી એપ્લિકેશનનો વિષય છે, દ્રષ્ટિથી એપ્લિકેશનથી એક્સપિરિયન્સનો વિષય છે. અહીંયા ડુઅરશિપનો વિષય, એટલે તમે શું કરો છો એ સાયન્સનો સબ્જેક્ટ નથી, અથવા તમે શું નથી કરતા એ પણ સાયન્સનો સબ્જેક્ટ નથી. ટૂંકમાં મન વચન કાયાની ક્રિયા એ સાયન્સનો સબ્જેક્ટ નથી, પણ તમારી દ્રષ્ટિ શું છે એ સાયન્સનો સબ્જેક્ટ છે. અને માટે શાસ્ત્રમાં કીધું છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સમજાય છે? સમજાય છે બધાને? હા, એટલે સાયન્સમાં કિંમત દ્રષ્ટિની છે. શેની છે? અને જો આપણી દ્રષ્ટિ દિવસે દિવસે અપગ્રેડ ના થતી હોય તો જાણવું આપણે કે સમજણમાં આપણી ભૂલ છે. સમજાય છે? તો એનું ક્લેરિફિકેશન કરી લેવું, નહીતર શું થશે, 5 વર્ષ પછી આપણને લાગે કે આપણે સાંભળ્યું તો બહુ પણ કે પ્રગતિ દેખાતી, જે ભૂતકાળમાં જે અનુભવો થયા છે એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં જાગ્યા ત્યારથી સવાર. સમજાય છે? આપણે ભૂતકાળમાં જે કંઈ પણ ભૂલો થઈ ગઈ હોય એ સમય પસાર થઈ ગયો. શું થઈ ગયો?
પણ હવે આપણે એ રીતે પસાર નથી કરવું, એટલી જાગૃતિ હોવી જોઈએ. સમજાય છે? એક ભૂલ થઈ એમાંથી કંઈક આપણે શીખવું છે. એટલે મેં ભૂતકાળમાં ઘણી વખત કીધું છે કે કોઈ પણ વસ્તુની ભૂલ એ આપણા માટે પ્રગતિનો બેઝ બનવો જોઈએ. શું બનવો જોઈએ? મારો સમય 10 વર્ષ નકામા ગયો એવું નહીં બોલવાનું, પણ 10 વર્ષ જે ગયો એના સાર રૂપે મને જ્ઞાન મળ્યું એ આગળથી મારી જાગૃતિમાં મને શું થશે? સહાયક થશે. સમજાય છે? આવું પોઝિટિવ લેવાનું, નેગેટિવ નહીં લેવાનું. આપણા જે 10 વર્ષ ગયા, એ 10 વર્ષનો શ્વાસ ગયો, એ 10 વર્ષનું આયુષ્ય ગયું, એ 10 વર્ષના કર્મનો હિસાબ બી પતી ગયો. હવે આ સમય એવો છે કે આ સમયમાં હું મેક્સિમમ બેનિફિટ કઈ રીતે લઈ શકું આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને, એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પાછલો અનુભવ મને શીખવાડે છે કે મેં સમજ્યા વગર ફોલો કર્યું એટલે બેનિફિટ થયો નહીં, પણ એ એક્સપિરિયન્સ મને આગળ લઈ જવામાં હેલ્પ થવી જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે જે પેકેજ બની ગયું એને એક જ શબ્દમાં મૂકી દેવાનું, કુદરતી રચના. પણ સાર શું મળ્યો? કે હવે મારે જે મેં બેનિફિટ ના લીધો સમય પસાર કરી, સમયનો ઉપયોગ કરીને, છતાંય ના લીધો, એ હવે મારે ભૂલ કરવી નથી. બસ આ એનું લેસન, આ એનું લેસન. કુદરતનું એક જ કાનૂન છે કે જીવનમાં જે જે સંજોગો આવે એ બધા સંજોગોને બાયપાસ કરતા શીખો. શું શીખો? સંજોગો પોતે સ્વભાવથી બાયપાસ થાય જ છે. શું કીધું? ગઈકાલનો દિવસ હવે આખી લાઈફમાં ફેરતી આવવાનો, એટલે કુદરત તો બાયપાસ કરી નાખે છે પણ આપણી દ્રષ્ટિમાંથી બાયપાસ થતો, દ્રષ્ટિમાંથી કરવાનું છે. શેમાંથી કરવાનું છે? હિસાબમાંથી તો ફરજિયાત છે ને, એમાં ઓપ્શન છે આપણી પાસે? ઊંઘી જઈએ તોય આપણું આયુષ્ય પૂરું થયા જ કરે કે ના થાય? એટલે ત્યાં ઓપ્શન, પણ જે અવેરનેસ છે, જાગૃતિ, ત્યાં આપણી પાસે ઓપ્શન છે કે જાગૃત રહેવું કે નહીં. એટલે શીખવાનું ત્યાં ઘડી છે. કેવું અદ્ભુત વિજ્ઞાન અને મહાન પુરુષો દ્વારા આ જગતને ખરેખર એ લોકોને એક જ આશય હતો કે આ સામાન્ય જીવો બચારા પોતાના રોજિંદા લાઈફની અંદર એટલા બધા બફાય છે, એટલા બધા ટેન્શનમાં જીવે છે, અને હું કંઈક એવી વાત આ જગતની જાણું, અનુભવું, અને અનુભવ્યા પછી લોકોને શેર કરું કે જેથી આ લોકો ટેન્શનમાંથી બહાર નીકળે. શું નીકળે? પણ સામાન્ય રીતે થાય છે શું કે તમે દુનિયાના કોઈ પણ ધર્મગુરુ પાસે જાઓ તો આપણે ઘરની જવાબદારી હોય, નોકરીની જવાબદારી હોય, પરિવારની જવાબદારી હોય, બીજી આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય, આ બધા સાથે આપણે ગુરુ પાસે જઈએ, પાછું નવું બતાવે કે હવે આટલું તો તમારે કરવું જ પડશે. ના સમજાયું? ના સમજાયું ને? હું શું કહું છું સમજાય છે? આટલું જે કરતા હતા એ તો ટેન્શન વાળું હતું જ, અને એમાં પછી શું થયું? પછી શું થાય? પછી કે કરવું છે પણ આ બધાનો અનુભવ છે. સમજાય છે? એટલે મહાન પુરુષો જે અનુભવી હતા એને ક્યારે કશું કરવાનું કીધું જ નથી, પ્રત્યક્ષ રૂપે. કયા રૂપે? પરોક્ષ રૂપે. ત્યાર પછી પરંપરામાં ધર્મગુરુએ કહેવા માંડ્યું કે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. આખી રામાયણમાં રામે ક્યારે કીધું નથી કે મારી આરતી ઉતારજો? બોલતા નથી. હા કે ના તો બોલો, કે મારી માળા ગણજો, શ્રી રામ જય રામ જય જય રામ કીધું? બોલતા નથી. રોજ મને દૂધથી નવડાવજો, પાણીથી નવડાવજો, ફળ આપજો કીધું એમને? પણ પછી ના એ કીધું. હા કે ના? એ કેમ કીધું હશે? હે નહીં, ફોલો કરવા માટે તો આપણે, આપણને કેમ કીધું કે તમે પ્રવૃત્તિની અંદર બિઝી રહો, ખ્યાલ આવ્યો? અને ફળને નૈવેદ્ય એટલા માટે ચડાવવાનું થાય કે જે પૂજારી છે એને કંઈક જોઈએ તો ખરું કે નહીં? તમે કશું ના આપો તો આટલું તો મળે છે ને, એમ સમજાય છે કે નહીં? એટલે આ બંનેના એકબીજાના ધર્મગુરુનો પ્રભાવ
કે તમે મને ફોલો કરો છો, પણ હું ક્રિયા આપું તો ને ફોલો કરો ને, એટલે અત્યારે ક્રિયા હું કહું છું ને તમે કરો છો, એટલે તમે મને ફોલો કરો છો, એવું સાબિત થઈ ગયું. અને પૂજારીને એનો લાભ થાય, શું થાય, સમજાય છે કે નહીં? એટલે તમે આરતી કરવા તમે મંદિરમાં ગયા હો તો એટલે પૂજારી આરતી લઈને આગળ આવશે. કેમ આગળ લઈને આવે છે પૂજારી? કેમ લઈને આવે છે? એ એના ઘાટમાં છે ને તમે તમારા ઘાટમાં છો. આ બધું ખાલી સમજવાનું કે દુનિયા આવી જોઈએ, આપણે ફરિયાદ નથી કરવાની, આપણે જાણવાનું છે. આની અંદરથી આપણે મુક્તિનો માર્ગ ખોળવા જઈએ તો મળે, આટલું જાણવાનું છે. એ ખોટો નથી, કારણ કે એ બચારો એના પેટ માટે કરે છે. પણ આપણે આપણી દ્રષ્ટિ એવી ના થવી જોઈએ કે ઓહો ના ના, હું આરતી ઉતારીશ તો જ મારો મોક્ષ થશે, એ માન્યતા કાઢી નાખવાની. ઉતારવી હોય, અંદર પૈસા નાખવા હોય, ડઝન્ટ મેટર, એનો ગુનો નથી, પણ વિઝન કરેક્ટ હોવું જોઈએ. સમજાય છે? વિઝનમાં મૂર્ખ ના બનવા જોઈએ. અને વસ્તુ કંઈક આપીએ એ તો આપણો ઉદય કર્મ છે. શું છે? એટલે દાદા કે છે, આ જગતમાં જાણીને છેતરાય એ જ્ઞાની થઈ શકે. શું કીધું? અને અજાણતાથી છેતરાય બધા મૂર્ખ કહેવાય. ના સમજાયું? જાણીને છેતરાય જ્ઞાની, અજાણતાથી છેતરાય મૂર્ખ. છેતરાય પછી ખબર નથી પડતી કે હું છેતરાયો. સમજાય છે? એટલે એને મૂર્ખા કહેવાય. અને એ વધારે છેતરાય જ કરે, કારણ કે સમજાયું નહીં ને કે આપણે છેતર્યા, આપણે છેતરાઈ ગયા. જ્ઞાની કે છે, અમે જાણીને છેતરાઈએ. આ તમે આપતો વાણીમાં સાંભળ્યું છે? સાંભળ્યું છે. હા, જાણીને છેતરાય એને જ્ઞાની કહેવાય. શું કીધું? કારણ કે એને ખબર છે કે ભાઈ આ વ્યક્તિનો આશય છે, ને હું આવ્યો છું અહીંયા ઘડી, એની બે પૈસાની અપેક્ષા છે, અને આ ફાઇલ નંબર એકનો હિસાબ છે, તે બે પૈસા આપે છે અને આરતી ઉતારે છે. પણ એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, ને આ ફાઇલ નંબર એકનું ઉદય કર્મ છે, તો વાંધો નથી. એટલે જાણીને છેતરાઈ જશે. ખ્યાલ આવ્યો? પછી આપણને એવું ના થાય કે હું રોજ આરતી ઉતારું છું ને મને ફળ કેમ મળતું નથી, એવું થાય તમને? ના થાય, કારણ કે તમે જાણો છો. પણ અપેક્ષા રાખીને તમે કરો અને રોજ તમારે એક એક ડોલર નાખતા જાઓ, પછી 365 દિવસ થાય, પછી ખ્યાલ આવે કે રોજ આરતી ઉતારું છું, રોજ પૈસા નાખું છું, ફળ કેમ નથી મળતું? થાય કે નહીં? જો અપેક્ષા હોય તો. સમજાય છે? એટલે પછી આપણે મૂર્ખ બન્યા કહેવાય. શું કહેવાય? કારણ કે ઈરાદાપૂર્વક આપણે કર્યું અજ્ઞાનતાથી, અને પછી રિઝલ્ટ ના આવ્યું એટલે આપણને અફસોસ થાય. શું થાય? પણ સમજીને કરીએ તો થાય ના થાય? એટલે જ્ઞાન એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે તમે કોઈ પણ મનોચન કાયની ક્રિયા હોય એમાં તમારું વિઝન પરફેક્ટ હોવું જોઈએ, જેથી આપણને પાછળથી એવું ના થવું જોઈએ. એટલે ઘણા લોકોને કહું કે તમે જન્મ્યાથી અત્યાર સુધી તમને તમારા જીવનમાં એટલા બધા મા બાપથી માંડીને શિક્ષક, પ્રોફેસરો, ધર્મગુરુઓ તમને બધા બહુ મળ્યા હશે જીવનમાં, ગાઈડ કરનારા. શું કીધું? બધા ગાઈડ કરનારા છે. એ બધા ગાઈડ કરનારા આપણા માટે ઉપકારી છે. શું છે? દરેક વ્યક્તિએ પોતપોતાનો અનુભવ આપ્યો છે. શું આપ્યો છે? પણ તમે જુઓ, કોઈએ આપણને બાંધ્યા નથી. યસ કે નો? મા બાપે આપણને બાંધ્યા કે મેં જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, હવે હું કહું એ પ્રમાણે જ કરવું પડશે, એવું કહે છે મા બાપ? સ્કૂલના ટીચર કહે છે મેં તમને ભણાયા, હવે હું કહું એ પ્રમાણે કરવું પડશે, કહે છે? પ્રોફેસર કહે છે? જે જોબ આપે છે એવું કહે છે? આપણને જોબ આપી, કામ આપ્યું, પગાર આપે છે એવું કહે છે? દરેક વ્યક્તિની પોતપોતાની બાઉન્ડ્રી છે, અને બાઉન્ડ્રી પ્રમાણે બિહેવ કરે છે. આપણી પણ આપણી બાઉન્ડ્રી છે, એની પણ શું છે? બાઉન્ડ્રી છે. ને એ પ્રમાણે દરેક વ્યક્તિ શું કરે છે? બિહેવિયર કરે છે. સમજાય છે? એમાં કોઈ જવાબદાર નથી. પણ જ્યારે આપણું એક્સપેક્ટેશન વધી જાય ત્યારે પછી આપણે ફેલ થઈએ છીએ. શું થઈએ છે? એક્સપેક્ટેશન વધી જાય એટલે એ પ્રમાણે થાય નહીં, એટલે આપણને પછી શંકા થાય, કુશંકા થાય, પઝલ થાય. થાય કે નહીં? સમજાય છે? એટલે વિઝન આપણું ક્લિયર હોવું જોઈએ. બરાબર બધાને સમજાઈ ગયું કે નહીં? બોલતા નથી, ધીમે ધીમે બોલો છો. હા, હુંકારો કરજો. હા, મેં પહેલા કીધું છે કે હુંકારો જીવતા હોય તે જ કરે, મરેલા બોલતા નથી બધા.
સાચું ખોટું? અમે કાઠિયાવાડમાં જઈએ તો ખુલ્લે આમ કહીએ કે હુકારો કોણ કરે કે મરેલા કરે. ચાલો પ્રશ્ન લઈએ, બુદ્ધિ શું છે અને તેનું સ્વરૂપ શું છે? બુદ્ધિ એટલે શું? બેઝિક ફંડામેન્ટલ ક્વેશ્ચન. પેલા બુદ્ધિ કોને કહેવાય? તમારે ટૂંકમાં દરેક જવાબ એક જ લીટીમાં આપવાનો, લાંબો આપવાનો નહીં, જેને આપવો હોય પણ એક લીટીમાં. કેટલો? આ બધી ડેફિનેશનો છે, આમાં ડિસ્ક્રિપ્શન કરવાનું નથી. બુદ્ધિ શું છે, તેનું સ્વરૂપ શું છે? ટૂંકમાં બુદ્ધિ કોણે કહેવાય? ફાયદો નુકસાન કે તેને બુદ્ધિ કહેવાય. બીજા કોઈને વ્યાખ્યા આપી છે? એક એક જણા બોલો. હા, કોઈ પણ કોયડાનું સમાધાન આપે એનું નામ બુદ્ધિ કહેવાય. ચલો બીજા કોઈને? ઇનડાયરેક્ટ પ્રકાશ. ઓકે, મારું ધ્યાન નતું, પ્લીઝ ફેરથી બોલો તો. ના ના, કોઈ બોલ્યું? અહંકાર શું બોલ્યા? અહંકારના માધ્યમ થ્રુ આવે બુદ્ધિ. પ્રાગ બેસ ઉભા કરે એના બુદ્ધિ. બરાબર શબ્દ, ઇટ્સ ગુડ. આનું ટોટલ કરીએ તો પછી એસે બની જાય આપણું. શું થઈ જાય? ગુડ ગુડ આન્સર. ના પણ ઇટ્સ ઓકે, એવરીવન દે પાર્ટિસિપેટ, ઇટ ઇઝ ગુડ, ઓપન ડિસ્કશન. અને દરેકને પોતપોતાનો વ્યૂ કહેવાનો અધિકાર હોવો જ જોઈએ, તો જ આપણને એમ લાગે કે આપણે બધા એક મિશનમાં કામ કરીએ છીએ. તો બુદ્ધિની સાદી વ્યાખ્યા શું થાય? બુદ્ધિ જ્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપનું ભાન થયું નથી ત્યાં સુધી માત્ર સંસારનું હિતાહિત વિચારે. શું વિચારે? સંસારનું હિતાહિત વિચારે. કારણ કે એની પાસે તો એક જ દ્રષ્ટિ છે કે હું નામધારી છું, હું દેહધારી છું. હવે એની બુદ્ધિ કેવી હોય કે સંસારમાંથી જે કંઈ મને સંજોગ ભેગા થાય છે એમાં હિત ક્યાં છે અને અહિત ક્યાં છે, આટલું જ વિચારી શકે સામાન્ય. પછી આપણે સમ્યક બુદ્ધિને એવો બધો પ્રશ્ન પૂછ્યો એ આગળ આવશે. સિમ્પલ કે બુદ્ધિ કોણે કહેવાય ઇન અવર સોશિયલ લાઈફ. તો સંસારનું હિતાહિત વિચારે એનું નામ બુદ્ધિ. પછી એ બુદ્ધિનું ફંક્શન આધ્યાત્મિક પરિભાષામાં બુદ્ધિ કોણે કહેવાય? તો કે આધ્યાત્મિક પરિભાષામાં અહંકારના માધ્યમ થ્રુ જે પ્રકાશ આવે એને બુદ્ધિ કહેવાય. હવે આપણે જવાબ તો આપણે બધાએ સાંભળેલો છે અને તમે આપી દીધો, ઇટ ઇઝ ગુડ. પણ એના ઉપર આપણે વિચારવું જોઈએ કે આપણે જે બોલી ગયા, જ્ઞાની પુરુષને તો અનુભવ છે એટલે એમને જવાબ આપ્યો, પણ આપણને ખબર પડે કે અહંકારના માધ્યમ થ્રુ જે પ્રકાશ આવ્યો એને બુદ્ધિ કેમ કહેવાય છે? આપણને ક્વેશ્ચન થવો જોઈએ ને, લોજિકલી આપણને કન્વિન્સ થવું જોઈએ ને. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સ્ટેટમેન્ટ, ઇટ ઇઝ અ મેટર ઓફ લોજિક. આપણને કન્વિન્સ થવું જોઈએ કે ભાઈ અહંકારના મીડિયા થ્રુ જે પ્રકાશ આવે ને બુદ્ધિ કીધું, બીજી બાજુ હિતાહિતનું ભાન બતાવે તે બુદ્ધિ. તો આમાં સેટ કેવી રીતે થાય? આપણને સેટ થવું જોઈએ ને, આપણી ડેફિનેશન સેટ થવી જોઈએ ને. તો કે અહંકાર કયો? ડિસ્ચાર્જ અહંકાર, કે જે પોતે ડેવલપમેન્ટ વાળી બુદ્ધિ લઈને આવ્યો છે. શું લઈને આવ્યો છે? મન, બુદ્ધિ, ચેત અને અહંકાર, આ ચારેય વસ્તુ ડિસ્ચાર્જ ફોર્મમાં પ્રત્યેક વ્યક્તિ લઈને આવેલી છે. એટલે મૂળ આત્માનો પ્રકાશ આ અહંકાર થ્રુ, હું જાણું છું, હું સમજું છું, એને અહંકાર કહેવાય. હું કરું છું, મારું છે, આનો કોમન પાર્ટ કયો કહેવાય? અહંકાર. એ અહંકાર એના બુદ્ધિના ડેવલપમેન્ટથી વ્યક્ત થાય છે, એટલે એ દુનિયા આપણને એ રીતે સમજાય છે આપણી બુદ્ધિના લેવલથી. સમજાય છે?
गरीब मानस होय अने एने 50 पैसा 50 पेनी डोनेशन में आपो तो ये खुश थई जाय के नहीं। अने कोई गाड़ी वालो होय अने आपने मंदिर में कीए ले 50 पैसा तो शू थाय एने खुश थाय के अपमान लागे? तो आपने तो पैसा आपीए छे, वांधो शू छे आपने? આનું નામ કહેવાય વ્યૂ પોઈન્ટ. શું કહેવાય? ઇટ ઇઝ નોટ મેટર ઓફ એક્શન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ એમાઉન્ટ, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર વ્યૂ પોઈન્ટ. સમજાય છે? આને બુદ્ધિ કહેવાય. સમજાય કે નહીં? બંનેના એક જ સરખા સંજોગ, એકને આનંદ એકને અપમાન, બીકોઝ ઓફ એનો વ્યૂ પોઈન્ટ એ લઈને આવ્યો છે, માટે બુદ્ધિ એ પ્રમાણે વર્તે છે. સમજાય છે? આવી રીતે દરેક વસ્તુ આપણે જાતે રિયલાઇઝ કરવાની, વાંચેલું સીધું ગળી જવાનું નહીં. તમે તમારી સમજણથી સેટ કરો સાયન્ટિફિકલી, એટલે ભવિષ્યમાં તમને કોઈ પૂછે તો તમે એને એક્સપ્લેન કરી શકો. ત્યારે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે ના, તમે જે કંઈ બોલો છો એ સમજપૂર્વક બોલો છો, નહીં તો પેલું શું છે કે ભાઈ આ તો વાંચેલું તમે બોલી જાઓ છો, પણ તમારી સમજણ છે તો કે ના, સો યુ આર નોટ સાયન્ટિસ્ટ. તમે સાયન્સનું નોલેજ ધરાવો છો પણ સાયન્ટિસ્ટ નથી. આપણે સાયન્ટિસ્ટ થવાનું છે. શું થવાનું છે? ખાલી નોલેજ ધરાવવાનું નથી, ટેક્સ બુકને ગોખી નાખવાની નથી આપણે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. બુદ્ધિ એટલે સંસારનું હિતાહિતનું ભાન બતાવે તે બુદ્ધિ, ને બુદ્ધિ એ મૂળ આત્માના પ્રકાશના પ્રકાશમાંથી અહંકારના મીડિયા થ્રુ બહાર પડે, અને એ અહંકાર એ ડેવલપ થયેલો લઈને આવ્યા છે. એ અહંકાર બુદ્ધિના માધ્યમથી દુનિયાને આઈડેન્ટિફાય કરે છે. શું કરે છે? માધ્યમ બુદ્ધિ છે, પણ એ બુદ્ધિને માનવા વાળો કોણ છે? હું. પેલા એ કીધું કે ભાઈ લો સાહેબ આ 50 પેની આપું છું, ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિએ કેલ્ક્યુલેશન કર્યું કે આ તો અપમાન કહેવાય, એટલે અહંકારે પૂછ્યું કે નાઈ મારે નથી જોતા, તમે મને શું ભિખારી સમજો છો? થાય કે નહીં થાય? એટલે ઈગો આવી ગયો. શું આવી ગયો? થ્રુ ધ હેલ્પ ઓફ બુદ્ધિ. પણ એ જ માણસને આપણે એક પાઉન્ડની પ્રભાવ ના આપીએ તો અપમાન લાગે ના લાગે? સમજાય છે મારી વાત? કારણ કે બુદ્ધિ એક્સેપ્ટ કરે છે ને, એટલે અહંકારને લાગતું વાગતું નથી એને. બુદ્ધિ જે કે એ પ્રમાણે અહંકાર, બુદ્ધિ છે ને, બુદ્ધિ એ સોરી અહંકાર પોતે આંધળો છે. કેવો છે? અહંકાર આંધળો છે, અને એની આંખ કઈ છે તો કે બુદ્ધિ. એ બુદ્ધિ બતાવે એ પ્રમાણે અહંકાર ખાલી સાઇન કરે છે. સમજાય છે? એટલે દાદાએ કીધું કે આ મન બુદ્ધિ ચિત્ત આ ત્રણેયની ત્રણેય ભેગા થઈને આ ત્રણની પાર્લામેન્ટ છે. શું છે? એ પાર્લામેન્ટમાં છેલ્લે બુદ્ધિ જે ડિસિઝન લે, એટલે આ પાર્લામેન્ટમાં અહંકાર એટલે પ્રેસિડેન્ટ ખાલી સહી કરી નાખે. શું કહેવાય? પ્રેસિડેન્ટને સહી જ કરવાની. આ પાર્લામેન્ટમાં પાસ થઈ ગયું એટલે પ્રેસિડેન્ટને શું કરવાનું હોય? સહી કરવાની હોય. પણ જો બુદ્ધિ કરતા ઈગો વધારે પાવરફુલ હોય તો બુદ્ધિનું ગાંઠે એવા માણસ સમાજમાં જોયા છે કે નહીં? મારું ગમે એટલું નુકસાન થાય પણ પહેલાને તો રાગે પાડવો જ છે મારે, ના સમજાવ્યું? એમાં બુદ્ધિનું મહત્વ આવ્યું કે ઈગોનું? એટલે આ બધું આપણે જોવાનું, આ બધા રોલ છે, છે ઉદય કર્મ, પણ આપણે સાયન્સ જાણવું છે. શું જાણવું છે? એને કરતા જોવો નથી, દોષી જોવો નથી, સાયન્સ જાણવું છે કે આમાં રોલ અહંકારનો છે, આમાં રોલ બુદ્ધિનો છે, આમાં રોલ ચિત્તનો છે. જોતાની સાથે મોહ થઈ જાય, જોતાની સાથે દ્વેષ થઈ જાય, એ ચિત્ત કામ કરે છે. પિક્ચર ઓન ધ સ્પોટ. વિચારોની અસર થઈ જાય, આવે ને અસર થાય, આવે ને અસર થાય, એ મનનો રોલ છે. કોનો રોલ છે? માઇક આપો ને, એમને બે માઇક બહાર જવા દો ત્યાંથી.
સ્વામી બુદ્ધિ છે. બરોબર, હું સાંભળું છું. હા, એ આપણે કહીએ કે બુદ્ધિ આપણે આધ્યાત્મિક રીતે જોઈએ તો તમે આપણે કીધું રાગ દ્વેષ ઊભો કરે, આ ચેતી છે વગેરે વગેરે, પણ એ જ બુદ્ધિ આપણે સારી રીતે વાપરી શકી અને બુદ્ધિ ખરાબ રીતે વાપરી શકી. તો બુદ્ધિને તો આપણે એમ ના કહીએ કે બુદ્ધિ આવી જ છે, બુદ્ધિ સારી જો સારી વાપરી તો એનું પરિણામ સારું આવે, અને આપણે બુદ્ધિને જો ખોટી રીતે વાપરી, ખરાબ રીતે વાપરી તો એનું ખરાબ પરિણામ આવે. તો બુદ્ધિ એમ તો ના જ કે બુદ્ધિ ખરાબ જ છે. આજે બુદ્ધિ આપણે માણસને કહીએ કે માણસ બુદ્ધિશાળી છે તો એનું એક મહત્વ છે ને. જો સમજાવું, સિદ્ધાંત સમજવાનો કે બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર આ ત્રણે ડિસ્ચાર્જ છે. શું છે? ડિસ્ચાર્જ. એટલે જેવું પરિણામ આવવાનું છે તે જ પ્રમાણે કાર્ય કરશે. શું કીધું? તે જ પ્રમાણે કાર્ય કરશે. હા, જેવું પરિણામ આવવાનું હશે ને એવું જ કાર્ય કરશે. તમને નુકસાન થવાનું હશે તો એવો જ સોદો કરાવશે. ના ખ્યાલ આવે? હા, એ સોદામાં એ વખતે તમને ફાયદો દેખાશે, પણ કુદરતને નુકસાન કરાવવું છે. પણ એનો મતલબ તો એમ જ થયો ને કે બુદ્ધિ આપણે ક્યાં વાપરી ને કેવી રીતે વાપરી એના પર આધાર હે ને. એટલે વાપરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. એ વસ્તુ અલગ છે, આપણી પાસે નથી. એ વસ્તુ જાણવી આપણા માટે મહત્વની છે કે મન, વચન, કાયા દ્વારા પ્રાપ્ત થતા સંજોગોમાં જે કંઈ પણ મન, બુદ્ધિ, ચેત, અહંકાર એટલે કે અંતસ્કરણ જે યુઝ થાય છે એ ટોટલી મિકેનિકલ છે. એટલે પરિણામ આપવાના હેતુથી સર્જાયું છે, પુરુષાર્થ માટે સર્જાયું નથી. શેના માટે સર્જાયું છે? પરિણામ આપવાના હેતુથી, કારણ કે એના કોઝ તમે નાખી દીધા છે. એટલે ઇફેક્ટની અંદર એવું જ મન, બુદ્ધિ, ચિત્ત કામ કરશે કે જે તમારે કોઝ નાખ્યા છે, તો જ એની ઇફેક્ટ આવે ને. નહીં તો કેવી રીતે આવે? આજે તમે નક્કી કર્યું કઈ અવતારમાં કે મારે આવી વાઇફ જોઈએ, ભણેલી જોઈએ, સંસ્કારી જોઈએ, કમાતી જોઈએ, આવી તમે ડિઝાઇન કરી હોય, ખ્યાલ આવે ને? તો એ પ્રમાણે તમને આ વખતે મળે તો જ તમારી સાઇન થાય, કારણ કે પેલું કોઝ એ પ્રમાણે ઇફેક્ટ આવે. તો આપણે બુદ્ધિમાં જો સારા કોઝિસ નાખ્યા હોય કે મને આવી રીતના મારા જીવનમાં મને કંઈક ઓલું કંઈક એચીવ કરવું છે વગેરે વગેરે, તો એ પ્રમાણે પછી બુદ્ધિ થશે ને. તો કોઝિસ મેં કર્યા તો એની ઇફેક્ટ સાચી જ આવવાની. ચોક્કસ. બીજા આપણી બુદ્ધિ માટે, મન માટે, ચિત્ત માટે, અહંકાર માટે આપણે જ જવાબદાર છે, પણ આજે રિઝલ્ટ છે, કારણ કે એક્ઝામ આપણે આપી દીધી છે. હવે રિઝલ્ટમાં ચાલે નહીં. તમે એકવાર એક્ઝામ આપી દીધી 6 મહિના પહેલાં અને 100માંથી 10 માર્કનું તમે લખ્યું, 1 વર્ષ પછી રિઝલ્ટ આવ્યું અને એમાંથી 100માં 10 માર્ક આવ્યા, તમને શું લાગે? ગમે ના ગમે, પણ તમારું ચાલે ખરું? કારણ કે એક્ઝામિનર શું કે છે, મારું તો કામ એક્ઝામનું રિઝલ્ટ આપવાનું છે. યુ આર એક્સેપ્ટેડ ઓર નોટ, બટ ઓલ્સો યુ હેવ નો ચોઈસ ટુ, રાઈટ? પણ હા, પુરુષાર્થમાં આવકારશે કે ફેરતી મારે આવી ભૂલ કરવી નથી, એ આપણો આજનો પુરુષાર્થ છે, પણ પરિણામમાં ફેરફાર થાય. હા, એ બરાબર છે, પણ એ એક વ્યૂ થયો બુદ્ધિનો. હું આ બુદ્ધિનો બીજો વ્યૂ કહું છું કે બુદ્ધિ આવી રીતે પણ હોઈ શકે ને. નહીં, ગમે તે રીતે હોઈ શકે બુદ્ધિ, એના સારા કોશિશ કરી તો સારી ઇફેક્ટ આવવાની જ છે. હું એ જ કહું છું, એટલે સારા કે ખરાબનો સવાલ નથી. તમે જે વ્યૂ બાંધ્યું હશે એવી જ ઉકલશે. પછી સારું ખોટું એ તો રિલેટિવ સત્ય છે. સાયન્સ શું કહે છે કે તમે જેવું વીટ્યું હશે એવું ઉકલશે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચાર. એટલે આજે એમાં આપણી પાસે સ્વતંત્રતા નથી. કયા ભાગમાં? ઉકલતા ભાગમાં. વિટાતા ભાગમાં સ્વતંત્રતા છે, સમજણ પૂરતી. કેટલી સ્વતંત્રતા છે? જેને સમજણ છે એને ફેરફાર કરી શકશે, નથી સમજણ એ તો આજે પણ મિકેનિકલ જ વીટે છે અજ્ઞાનતાથી, કારણ કે એને ખબર નથી ને કે ક્યાં ફ્રીડમ છે અને ક્યાં ફ્રીડમ નથી, એની પાસે જ્ઞાન નથી. એટલે એના ડેવલપમેન્ટના સેક્શનમાં જો એ બુદ્ધિ સારી જગ્યાએ વાપરે તો એને એ પ્રમાણે જ એના કોઝિસ બધા બંધાશે, ઇફેક્ટ આવવાની હે ને, રાઈટ? એટલે કહું છું ને, કોઝ બદલી શકે, ઇફેક્ટ ના બદલી શકે. આખા જગતના તમામ ધર્મો અને તમામ ધર્મગુરુઓ ઇફેક્ટ બદલવા માટેનું જ નોલેજ આપ કરે છે, યસ કે નો? અને આખું જગત ત્યાં જ ગૂંચાયું છે.
પછી લોકો કહે ખરા કે આ 25 વર્ષથી ધર્મ કરે છે, સહેજે ફેરફાર દેખાતો નથી, કે ના કે એ કયા આધારે કે છે? કારણ કે આ જે ધર્મ પાળે છે એની ઇફેક્ટ એને આજે જોઈએ છે, મળે? આજે તો જન્મથી મોત સુધીના બધા જ સંજોગો કર્મો ફળ છે. તો ફળ બદલાય? ના બદલાય. રામને વનવાસ જવું પડે ગમે એટલા જ્ઞાની હોય, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થાય ગમે એટલા જ્ઞાની હોય, મહાવીરને કાનમાં ખીલા ઠોકાય ગમે એટલી શક્તિ હોય ગમે એટલા કેવળ જ્ઞાની હોય. સમજાય છે કે નહીં? કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી, કારણ કે પરિણામ છે. શું છે? પણ પુરુષાર્થમાં તમારી પાસે ફ્રીડમ છે, જો જાણતા હોય તો જ, ના જાણતા હોય તો તેમાંય નથી. જગતના 90% ઉપરના લોકો મિકેનિકલ જ પુરુષાર્થ કરે છે, એને ખબર નથી કે આ પરિણામ અને પુરુષાર્થ વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન છે, એવું આમ જનતા જાણતી નથી. એટલે બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે. શું થઈ ગયા છે? એટલે આ આપણા હિન્દુસ્તાનની અંદર ગમે ત્યાં જઈએ ને, એટલે આ સળગતો પ્રશ્ન છે. એ કહે છે કે આ ફલાણા ભાઈ છે, અમારો દીકરો છે, દીકરી છે, વહુ છે, છોકરો છે, મારા બા બાપુજી છે કે સાસુ સસરા છે, એ કે 15 વર્ષથી સત્સંગમાં જાય છે પણ કોઈ ફેરફાર દેખાતો નથી, એટલે અમને આવવાનું મન થતું નથી. આ સળગતો પ્રશ્ન છે અને કોમન ક્વેશ્ચન છે. શું છે? સમજાય છે? પણ આ પ્રશ્ન જે છે એનો જવાબ એક જ હોય કે તમે જે પ્રકૃતિને જુઓ છો એ પ્રકૃતિ બદલવા માટેનું આ વિજ્ઞાન જ નથી, આ વિજ્ઞાન દ્રષ્ટિ બદલવાનું છે. શું બદલવાનું છે? એટલે એનું આર્ટ ઓફ વિઝન કહું છું. શું કહું છું? આર્ટ ઓફ એક્શન નથી કહેતો. આ સ્પિરિચ્યુઅલ સાયન્સનું બીજું નામ છે આર્ટ ઓફ વિઝન. એક્શન નથી, મન વચન કાયા દ્વારા ઉકલતા સંજોગોને તમારી જોવાની દ્રષ્ટિ શું છે એ તમારો પુરુષાર્થ છે. તમે સ્વામી એ કીધું બરોબર છે કે આર્ટ ઓફ વિઝન છે, પણ એટ ધ સેમ ટાઈમ આર્ટ ઓફ વિઝન આર્ટ ઓફ લિવિંગ થવું જોઈએ કે ન થવું જોઈએ? લિવિંગ ના થાય એ એક્શનમાં ગયું. ભલે એક્શનમાં ગયું પણ આપણે આર્ટ ઓફ લિવિંગ કરી તો એના કંઈક તો રિઝલ્ટ આવતા હશે ને. એટલા માટે તો આટલા બધા પુરુષ અમે અહીંયા અત્યારે આપણે બધા આવ્યા છીએ, જ્ઞાન લેવા માટે આવ્યા છીએ. એટલા માટે કે આપણે જે જ્ઞાન અત્યાર સુધી મેળવ્યું એ બધું રિલેટિવ સત્ય હતું. શું હતું? રિલેટિવ સત્ય. હવે આ જે જ્ઞાન મળે છે એ સનાતન સત્ય છે. કયું છે? સનાતન. અને સનાતન સત્યવાળું જ્ઞાન એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે, અને રિલેટિવ સત્યનું આધાર જ્ઞાન એ ધર્મના શુભ અને અશુભ બેઝ ઉપર આધારિત હતું. સમજાય છે? આ બંને વસ્તુ જ જુદી છે. ના એ બરોબર છે, પણ આપણે હમણાં જ વાત આપણે લાસ્ટ ટાઈમે તમે વાત કરી હતી કુદરત, કુદરતી રચના, કુદરતી કાનૂન એ ત્રણેય એની આપણે વાતો કરી હતી. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ જે એનું કામ બધું કરે છે એ એના જે સમય પ્રમાણે જે તાલ હશે જે પ્રમાણે તાતું હશે બધાનું થતું હશે, પણ એનું રિઝલ્ટ તો આવવું જોઈએ ને. કાંઈ આપણે બધા અત્યારે યંગસ્ટર છે, આપણે જે બધા જીવન જીવે છે એ આપણે ઘણાએ જોઈએ છીએ એ સત્સંગ નથી કરતા, તો એનું શાંતિમય જીવન તો જીવે છે ને. ઓકે, ગયા જન્મને એના કોશિશ હશે, એની ઇફેક્ટ આ વખતે ભોગવતા હશે, પણ આ બધું કર્યા છતાં આ વખત આ જન્મમાં એને થોડું ઘણું તો મળવું જોઈએ. એટલે એટલા માટે તો કીધું કે એ આપણું જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ જ રિલેટિવ સત્ય છે. શું કીધું? રિલેટિવ અસત્ય નથી કહેતો, પણ શું કહું છું? રિલેટિવ સત્ય છે. આધ્યાત્મિકને તમને સમાવ ગમે તે રીતે એને આપણે આપણા જીવનમાં તો લાવવું જ પડશે, ન તો એનો કોઈ મતલબ જ નહોતો. આધ્યાત્મિક વસ્તુ એક એની જગ્યાએ એની જુદી છે, અને આ બાજુ જે માણસને જીવન જીવવું છે, રહેવું છે, આ સંસાર પાસ કરવો છે, જો એ ના કરી શકે તો પછી આધ્યાત્મિકની જગ્યાએ આપણું જે જીવન છે એ એની જગ્યાએ, તો પછી એનો મેળ તો ક્યાંક તો થવો જોઈએ ને. આજે મારી પાસે એક ક્રોસ ક્વેશ્ચન હતો કે આજે આજકાલના યંગસ્ટર્સ જોઈએ તો ભલે વેસ્ટર્ન અહીંયા આવ્યા એ વેસ્ટર્નમાં થોડા પડી ગયા, ને હવે ઈસ્ટર્નમાં એ આપણા ઇન્ડિયામાં એવું જ બધું થાય છે કે એ લોકોને બસ ખાવું પીવું ને જલસા કરવા, કોઈ કોઈ જાતની જવાબદારી નથી લેવી,
આ છે વગેરે વગેરે, તો એ લોકોને કેવી રીતના સમજાવી જાય? આજકાલના વધારે પડતા છોકરાઓ જોઈ તો કહેશે અમને અમારું રીતે જીવન જીવા દો, અમને લગ્ન નથી કરવા, અમને આમ નથી કરવું, અમને તેમ ન કરતું, ગીવ અસ ઇન્ડિપેન્ડન્સ, એવી રીતના જ છે. તો એને 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 આધ્યાત્મિક એકલો એ જ આધ્યાત્મિક ડોઝ દેશું, એનાથી શું સુધરશે? મારો કહેવાનો પ્રશ્ન એ છે. કહું કહું તમારો પ્રશ્ન પછી પછી શરૂ કરું ને. પહેલી વસ્તુ એ કે આ જગતની અંદર ધર્મ કો કે વિજ્ઞાન કો એ કોના માટે જરૂરી છે? જેને ફોલો કરવું છે એના માટે. શું કીધું? ફોલો કરવું છે. જેને ના કરવું હોય એને કોઈ કશું જ ના કરી શકે. પણ તો એના માટે કુદરત, કુદરતી રચના ને કુદરતી કાનૂન તો એના માટે એને લાગવાનો જ છે ને. જાસે ગયા એ તો ફરજિયાત છે ને, એમાં ફરજિયાત છે ને. હા હા. પણ તમે સુધરવાનો સબ્જેક્ટ કહો છો એટલું કહું છું. પેલું ફરજિયાત છે એમાં તો હું નહીં બોલું તો એ ફરજિયાત છે, તમે નહીં બોલો તો એ ફરજિયાત છે. ફરજિયાતમાં આપણી પાસે ઓપ્શન ના હોય તો એના ઉપર ડિસ્કશન કરીને શું ફાયદો? હા તો હું શું કહું, પણ જે ઓપ્શન છે એટલો જ વસ્તુ આપણે ડિસ્કશન કરાય. શું કરાય? હા એટલે જે વસ્તુ ફરજિયાત છે એમાં આપણે ડિસ્કશન કરીશું તો ફેરફાર થવાનો, તો મતલબ શું છે? સમજાય છે? મતલબ નથી ને કંઈ. જે વસ્તુ ડિસાઇડેડ છે જેમાં આપણું કશું ચાલવાનું નથી એના ઉપર ડિસ્કશન કરીને શું કરીએ? હા, પણ જ્યાં આપણી પાસે ફ્રીડમ છે, સાર કાઢવાની ક્ષમતા છે, નવો ભાવ કરવાની સ્વતંત્રતા છે, એ જ્ઞાન જાણવાની જરૂર છે. સમજાય છે? બરાબર છે. પરિણામવાળા ભાગમાં જાઉં એટલે આ જગતની અંદર કેટલા લોકોને શું બાબતનો ઇન્ટરેસ્ટ છે એ આપણો પ્રશ્ન નથી. પણ આપણો પ્રશ્ન એ છે કે મને ઇન્ટરેસ્ટ છે કે નહીં, અને મારી સાથે સંકળાયેલા પરિવારમાં મારી પત્ની હોય, બાળકો હોય, જે હોય એને ઇન્ટરેસ્ટ છે. તો આપણે જે આપણી પાસે સમજણ હોય સારી જ્ઞાનની એ શેર કરવી. પણ ઇન્ટરેસ્ટ હોય તો ના, એ બધું બરાબર છે. તમે જે વાત કરો છો, આપણે બુદ્ધિ પરથી જ, હું પાછો બુદ્ધિ પર જ આવું છું કે આપણે આજનું યંગ્સ છે એ વધારે પડતું બુદ્ધિશાળી થવા માગે છે. આધ્યાત્મિક રીતે એની જગ્યાએ એ સાચા હશે કે એ આધ્યાત્મિક આખો ભાગ જ અલગ છે અને એ લોકો જાણવા નથી માગતા. એ આ બાજુ બુદ્ધિશાળી જ થવા માગે છે અને એ જ એવી રીતે જ પછી સાયન્સમાં કહો કે ગમે તેમાં કહો એમાં જ આગળ અને એનું એ રીતે લિવિંગ બનાવે છે. તો એ આર્ટ ઓફ લિવિંગ થયું ને. પણ આધ્યાત્મિક માંથી આર્ટ ઓફ લિવિંગ એમ નથી કહેતો ફિઝિકલી લિવિંગ એઝ સચ, સમજી ગયો. પણ આધ્યાત્મિકમાંથી એમાંથી કંઈક લઈ અને આ બાજુ એનું જે એ બુદ્ધિશાળી વર્ગ છે, આજનો યંગસ્ટર્સ છે, એ જે નથી આવતો એનું હું કંઈ સમન્વય કરવાની વાત કરું. આ પણ નથી આવતો એનું કારણ છે ને, સિમ્પલ જ કારણ છે. પહેલું સિમ્પલ કારણ એ છે કે આજે મોટાભાગના દુનિયાના તમામ ધર્મો હોય, હિન્દુ ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, ક્રિશ્ચિયન ધર્મ હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ઓલ રિલિજન, ધ સાયન્ટિસ્ટ, ધ રિલિજિયસ પર્સન, ધે પ્રેઝન્ટ ઓનલી ધ રિલિજિયસ ઉના ટર્મ્સ ઓફ ગુરુ, ગોડ, મંત્રસ એન્ડ રિચ્યુઅલ્સ, ટેમ્પલ્સ, પછી આપણે મસ્જિદ કહો અથવા તો ચર્ચ કહો, આના રેફરન્સમાં બધી વાત કરે છે. યંગસ્ટરને નથી ગમતી બીકોઝ એમને ખબર છે કે આપણે પ્રશ્ન પૂછ્યો તો આ લોકો પાસે જવાબ નથી. સમજાય છે? તો એના માટે લોકો એક્સેપ્ટ નથી કરતા. તો એના માટે સાયન્ટિસ્ટોએ કંઈ કરવું જોઈએ ને આપણા જેવા. સાયન્ટિસ્ટો તો કરી જ રહ્યા છે, હું એમ જ કહું છે. હા તો અત્યારે પણ એનો હિસાબ ભેગો થાય ત્યારે આવે ને. ઓ એટલે આપણે હિસાબની વાત જોશું. છૂટકો જ નથી. રામે 25 જણને કલ્યાણ ના કરી શક્યા અને કૃષ્ણે ના કરી શક્યા, શું કરીએ આપણે બોલો? તો પછી રામકૃષ્ણની ભૂલ છે, આગળ ચર્ચા જ નથી શકે. ઓકે. હા, દરેક વ્યક્તિએ પોત પોતાની રીતે એબિલિટી પ્રમાણે એફર્ટ કરવો, એનાથી બિયોન્ડ કશું કરી શકાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે રામની ધર્મ પત્ની હતી, એને રામ મોક્ષે ના લઈ જઈ શક્યા. ઓકે, ઈ વાત આપણી ઘણી વારંવાર થઈ ગઈ. ના લઈ શક્યા, પણ મારી વાઈફને તો જવું જોઈએ એવું તમારું કેવું છે? ના ના, ઈ વાત તમે ઘણી વાર કરી, પણ હું એમ મારો કહેવાનો મતલબ શું થાય છે કે જનરલી આજે આપણે આજે યંગસ્ટર્સની મેં વાત કરી તો એને કોઈક તો સમજાવી શકે ને, કોઈક તો કોઈ એજ્યુકેશન સિસ્ટમ કંઈક આપી શકે, સમાજ કંઈ કરી શકે, મા બાપ કંઈ. છેલ્લે હું આપણે એ પૂછું રહો કે કોણ શું કરી શકે જેથી કરીને કે કાંઈ થાય જ નહીં આનું. ના ના, થાય ને બધું, પણ આ પ્રશ્ન કેવો છે કે ગવર્મેન્ટનો પ્રશ્ન છે. કેવો છે?
ધર્મગુરુનો પ્રશ્ન ત્યારે આવે કે એની પાસે આવે તો ગવર્નમેન્ટ ભેગા થાય તો બધું થાય, સ્વતંત્ર રીતે કોઈ કશું ના કરી શકે. સંજોગો ભેગા થાય તો બધું કરી શકે. ખ્યાલ આવ્યો? આપણા પ્રાઇમ મિનિસ્ટર, આપણા પ્રાઇમ મિનિસ્ટર ભારતના છે, એ ચા વેચતા હતા, અત્યારે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. તે સંજોગોએ બનાવ્યા. એમને પૂછી જુઓ તો કહેશે, મને તો ખબર નથી કે હું કોઈ જગ્યાએ મને પટાવાળાની નોકરી મળશે કે નહીં, એ મને ખબર નથી. એટલે હું ઓલું નથી, સંજોગ મારો કહેવાનો મતલબ સંજોગોએ બનાવ્યા એમ કહું છું. એ પોતે એવું નથી કહેતા કે મારી મરજીથી બન્યું છે. મારો સંજોગોએ મને ગળ્યો અને આ સ્ટેજ ઉપર આવ્યો. એમ દરેક વ્યક્તિને આજે મારે પણ હોય, હું સત્સંગમાં પહેલાં 2016 આવ્યો, 2017 આવ્યો, મેં બહુ કીધેલું કે તમારા યંગસ્ટાર્સ જે બાળકો છે, યુવાન યુવતીઓ, એને લેતા આવો. હું કન્વિન્સ કરવા એ લોકોને તૈયાર છું, પણ લાવવાની જવાબદારી કોની? આપણી જોઈએ ને. બરાબર છે. હવે ના લાવે તો હું તમારી ભૂલ કાઢું. હું આને જ કહું છું કે વ્યવસ્થિત. શું કહું છું? આ જ વ્યવસ્થિત છે, આ જ કુદરતી રચના છે. હું મારો એફર્ટ કરું છું, તમારે તમારો કરવાનો. પછી જે બને તે શું કરવાનું? સ્વીકારવું. નો બ્લેમ એન્ડ નો ક્લેમ. ધેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ ગો અહેડ, આગળ વધવાનું. હું તમને કહું, તમે તમારા દીકરાનો કહો, બરાબર છે. હું તમને કહું કે કેટલાક સાંભળે ને કેટલાક ના સાંભળે. ભાઈ તમે તમારા ઘેર કહો દીકરાઓને તો કેટલાક સાંભળે ને કેટલાક ના સાંભળે, બરાબર છે. એટલે પછી જે સાંભળીને જે આવે એને આપણે સમજાવી શકીએ, પણ ના આવે તો. એટલે એફર્ટ કરવાનો પ્રશ્ન નથી, પણ એફર્ટ કરવો ક્યાં? સમજાય છે ને? હા, બરાબર. એટલે મેં કીધું કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે જ્યાં એડમિશન લેવું બધાને 99% ફરજિયાત હોય છે, બેઝિક. ત્યાંથી જો સંસ્કાર નાખવામાં આવે, એક્ઝેક્ટલી હા એમ કહું છું, તો શક્ય છે. પણ એ ગવર્નમેન્ટનો પ્રશ્ન છે. ગવર્નમેન્ટ પછી કોઈને પાસે હેલ્પ માગે તો આપે. ગવર્નમેન્ટને તો આપણે ગવર્નમેન્ટ ચલાવી ના શકીએ એમ કહું છું. આપણે મારે તો શું, મારી પાસે આવે તો આઈ વિલ ગાઈડ યુ એની પર્સન, એની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ફ્રી ઓફ ચાર્જ. શું કહું છું? હા, હું એમ જ કહું. કોઈ કે તો પ્રયાસ ચાલુ કરવો પડશે. એટલે મારો તો પ્રયાસ ચાલુ જ છે. હું તો અમેરિકાના પ્રેસિડેન્ટને સમજાવવા તૈયાર છું. પ્રશ્ન છે જ નહીં. તો ખરેખર આઈ એમ નોટ જોકિંગ. ના ના, એ તો છે જ ને. તો જ ખબર પડે ને. એમાં કઈ ઓલું છે નહીં. હસવાવાળા હશે, બીજું એમાં કઈ હસવા જેવું છે જ ના. હસવાવાળા ભલે હશે, પણ મેં મારા જીવનની અંદર વાત કરું કે હું પહેલી વખત 94ની અંદર એબ્રોડ ગયો ઇન્ડિયામાંથી. ઇન માય લાઈફ 94માં પહેલી વખત એબ્રોડ નીકળ્યો. અને પહેલી વખત અમેરિકા જઈ રહ્યો હતો ત્યારે અમારે ઇન્ડિયામાં બધે વિદાય સમારંભ યોજાયા હતા આપતપુત્રના. કારણ કે ફર્સ્ટ ટ્રીપ હતી. શું હતી? ફર્સ્ટ ટ્રીપ ઓફ આપતપુત્ર ઇન 1994 ફ્રોમ જય સચ્ચિદાનંદ સંઘ. તો પહેલી વખત અમે જતા હતા તો બધે અમદાવાદ, વડોદરા, સુરત, ખંભાત, બધી ટકાના વિદાય સમારંભ હતા. તો હજુ મેં ઇન્ડિયા છોડ્યું નથી ત્યારથી હું કહેતો હતો કે હું ક્લિન્ટનને મળવાનો છું. સમજાય છે મારી વાત? અને મારા રેકોર્ડેડ પ્રૂફ છે પાછા. શું કહું છું? હું આજે બોલું છું ને એ ડાયલોગ નથી, ઇટ્સ અ પ્રૂફ. અમેરિકા આવ્યા પછી ફર્સ્ટ નાઇટ ઇન ન્યૂજર્સી, ન્યુયોર્કમાંથી ન્યૂજર્સી ગયા. અને પહેલી નાઇટમાં પણ અમારા સંઘપતિ હતા અને મેં એને કીધું હતું કે હું ક્લિન્ટનને મળવાનો છું અને એને સમજાવવાનો છું કે તારું ફેમિલી અને તારા દેશનું ભવિષ્ય કઈ રીતે ઉજળું થશે એ તને ગાઈડ કરવા આવ્યો છું. હું તારી પાસે કોઈ હેલ્પ લેવા આવ્યો નથી. ખ્યાલ આવ્યો? એ વખતના મારા વિચારો આવા હતા. ખ્યાલ આવ્યો? અને મેં કાગળ પણ લખેલો વ્હાઇટ હાઉસમાં, એનો રિપ્લાય પણ આવી ગયો. એટલે મારા એફર્ટ એ જુદી વસ્તુ છે. અને સંજોગો મારી પાસે નથી, પણ મારાથી થાય એટલો મેં પ્રયત્ન શું કર્યો? અહીંયા પ્રિન્સ ચાર્લ્સને કાગળ લખેલો. કોઈ પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ મારી પાસે કોઈ પણ પ્રકારનું મારી એબિલિટી પ્રમાણે ગાઈડન્સ માંગતી હોય તો આઈ એમ વિલિંગલી રેડી ટુ ગીવ હિમ. એન્ડ શું કહેવાય કે વિધાઉટ માય ઈગો, વિધાઉટ માય નેમ એન્ડ વિધાઉટ મની. એટલે દાદાનું જ્ઞાન આટલું મહાન છે અને આટલા બધા આપતો પુત્રો છે તો આજે એજ્યુકેશન સિસ્ટમમાં તો હજી ઘૂસ્યું જ નથી ને.
અમે લોકો જેટલા જે મહાત્માઓ છે એ સાંભળે છે ને કરે છે, એ તરફ પ્રયાસ કરો તો આ બાળકોને થોડુંક મળે ને. બધું હું તૈયાર છું, તમે અહીંયા આગળ 500 યુવાન યુવતીઓ લાવો, સમજાવવાની જવાબદારી મારી છે. આનાથી વધારે હું શું કહી શકું? ના, એ બરાબર છે. હું એમ કહેતો ના નહીં સમજાઈ શકું, આઈ એમ નોટ એબલ, તો બરાબર છે. આઈ એમ રેડી ટુ કન્વિન્સ ઓલ ઓફ ધેમ. એટલે આ બરાબર છે, એન્ડ લોજિકલી એ લોકોને સમજવું છે એ ભાષામાં, નહીં કે શ્રદ્ધાની ભાષા. એટલે હું આજે ખાલી વાત કરવા બુદ્ધિની વાત આવી ત્યાંથી કહું છું કે આજે બધાને બુદ્ધિશાળી થવું છે. આજનો યંગસ્ટર્સ બુદ્ધિશાળી થવા માટે વાત છે, ત્યાંથી જ આ વાત નીકળી. બાકી આપણે ઓલું ખાલી ઓલી વાત કરવાનું નથી કરવી. એટલે મારા જીવનમાં તો હું નાનપણથી જ એવું કુદરતી એક શક્તિ લઈને આવ્યો છું, મારી આજની નથી પ્રયત્ન, લઈને જ આવ્યો છું કે આ દુનિયામાં મારે એવું કંઈક કરવું છે. અને આજે પણ મારા વિચારોમાં છે જ કે મારે આ દુનિયામાં એવું કંઈક દુનિયાના લોકોને આપીને જવું છે કે જેના આધારે લોકોનું જીવન સંપૂર્ણ બને. શું બને? વ્યવહાર અને નિશ્ચય બંનેમાં સંપૂર્ણ બને એવું કશુંક આપવા માગું છું. હું આ દુનિયામાંથી કશું લઈ જવા નથી માગતો, હું દુનિયાના લોકોને આપવા માગું છું જેથી એ લોકોની લાઈફ જે છે એમાંથી બેટર બને. શું બને? ફિઝિકલ લાઈફ, મેન્ટલી લાઈફ, સોશિયલ લાઈફ, રિલિજિયસ લાઈફ અને સ્પિરિચ્યુઅલ લાઈફ, આ બધા જ પ્રકારની લાઈફમાં ડેવલપમેન્ટ ફીલ કરે એવું કંઈક હું આપવા માગું છું. ધેટ ઇઝ માય એપ્રોચ, ધેટ ઇઝ માય ઇન્ટેન્શન, અને ઓલ્સો ધેટ ઇઝ માય એફર્ટ ટુ, મારો પ્રયાસ પણ છે. અને યોગ્ય જગ્યાએ મેં આ બધી વાતો પણ કરી છે. તમને બધાને કદાચ ખબર નહીં હોય કે હું ખાલી આ સ્પિરિચ્યુઅલ ટોક કર્યું છે એવું ના માનશો. મેં વિશ્વ હિન્દુ પરિષદમાં અને RSSમાં પ્રવચનો કર્યા છે કે જેમાં આત્માની વાત ના હોય. સમજાય છે મારી વાત? એટલે એક મારું સ્ટેટસ ક્રાંતિકારી વ્યક્તિ તરીકે છે. હું એક જ સબ્જેક્ટ ઉપર બોલું એવું નથી, પણ જ્યારે સત્સંગમાં આવું ત્યારે મારા માટે આ સબ્જેક્ટ છે. પણ બીજી જગ્યા લઈ જાઓ તમને ખબર પડે કે આની પણ વાત કરે છે. તમે એજ્યુકેશનમાં લઈ જાઓ તો એની વાત કરું, તમે ડૉક્ટરો પાસે લઈ જાઓ તો એની વાત કરીશું. સમજાય છે ને? બધું હોય તો જ સામે એક આધ્યાત્મિકનો ખૂણો પકડી તો દર વખતે તો પછી એ જ વસ્તુ વાત થતી હોય તો એ તો હવે સાંભળી સાંભળી સાંભળીને કહેતા તો એ જ કેસેટ વાગે છે. હવે બધું જો અમે જો સામાજિક પ્રાણી છીએ, અમને એમ અમારા બધા પ્રશ્નો નડે છે સમાજમાં, વ્યવહારમાં, આ છે આ છે આ છે વગેરે વગેરે, તો બધી જ જો વસ્તુની વાત થતી હોય તો એમ થાય કે ના, આપણે દરેક ખૂણેથી આ વસ્તુ કામ આવે છે. મારો કહેવાનો આ જ આશય છે. બીજું મારો બરાબર છે, પણ એ ફિલ્ડ ઉપર આધાર રાખે. શું રાખે? અત્યારે જે ફિલ્ડ છે એના ઉપર મારે આ વાત કરાય ના, એ બરોબર. આજની વાત બીજા ફિલ્ડ ઉપર જોઉં તો પછી એ ફિલ્ડ પ્રમાણે હું વાત કરું ના. એટલે એક હું એક ખાલી મુદ્દો જ મૂકું. બાકી અમારો ભાવ છે કે આ જગતની અંદર તમામ ફિલ્ડમાં ક્રાંતિ આવે, લોકોનું ડેવલપમેન્ટ વધે, સમજ વધે, અને એમાં મારા જીવનનો પણ કંઈ યોગદાન હોય. ખ્યાલ આવે ને? હું મારી એબિલિટી પ્રમાણે હું કંઈક જગતને આપી શકું, એ મારો સિન્સિયરલી ભાવ છે. કેવો છે? સિન્સિયરલી ભાવ, બહુ જ સિન્સિયરલી. અને એમાં મારે કોઈ નામના કીર્તિ, પ્રતિષ્ઠા, સ્ટેટસ કે મની આ કોઈ સબ્જેક્ટ નથી. ફક્ત એક જ ઇન્ટેન્શન કે એઝ અ હ્યુમન આ જગતમાં હું કંઈ જીવી રહ્યો છું અને મારી પાસે કઈ ક્ષમતા છે તો લોકોને એવી શેર કરું કે લોકોના જીવન અપગ્રેડ થાય. અને એ જ અમને ધેટ ઇઝ માય ઇન્ટેન્શન. ઈજ બિલાડીનો કોથરામાંથી આપણે વસ્તુ કાઢી તો અમને એ બીજી વસ્તુ જાણવી છે કે તમારામાં શું છે. ધેટ ઈજ હું કહેવા માંગુ છું. એટલે તો મને કીધું ને પડેલા થશે ને, એવા ફિલ્ડ આવે તો થાય ને. ફિલ્ડ આવ્યા છે જ્યારે જ્યારે ત્યારે વસ્તુ રૂપકમાં આવી છે. સમજાય છે ને? આજે આપણે 15 ઓગસ્ટમાં મને તમે લઈ જાઓ તો હું આત્માની વાત ના કરું, કર્મની વાત ના કરું, કુદરતની વાત ના કરું, એ ફિલ્ડની વાત કરું. સંજોગ ઉપર છે ને બધું એમ. એટલે બધું જ થાય અને બધું જ જ્ઞાની પુરુષો પાસે બધા જ વિઝન હોય, ક્ષમતા પણ હોય, પણ એટલું ધ્યાન રાખવાનું કોઈની પાસે આ જગતમાં સ્વતંત્રતા ના હોય. એટલે સંજોગ આવે તો બધી એબિલિટી હોવા છતાં પણ એમની પાસે ફ્રીડમ કોઈની પાસે ના હોય. એટલે ક્ષમતા બધું જોઈએ, અમારો ભાવ પણ છે, અમારો આશય પણ છે, બધું જ છે. અને એમાં કોઈ કમી અમારા પક્ષે નથી. પણ સંજોગ હું ઊભા કરી શકું નહીં, હું આપું છું ને કોઈ પણ પ્રશ્ન આ સુધી મેં ટાળ્યો છે. યસ પ્લીઝ. આપણે જે આ વાત કરી રહ્યા હતા બુદ્ધિ ઉપર અને સામાજિક સંસ્થાની અંદર બાળકો કે વડીલો કદાચ જે જીવન જીવી રહ્યા છે એ ઓર્ડિનરી બુદ્ધિથી વાપરીને જે રીતે
ચાલતા હોય એમ ચાલ્યા કરે છે. અને એ વ્યવહારનો માર્ગ થયો, પુણ્ય અને પાપનો માર્ગ થયો. એટલે જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય અથવા તો એને સમજ ના પડી હોય કે શુદ્ધાત્મા કોને કહેવાય, અને એને લીધે જે પ્રકાશ અંદર પ્રતિષ્ઠિત આત્માનું રોલ બદલાય છે, અને આપણે જે પ્રમાણે નક્કી કરેલું ટેબલમાં કે ત્રીજી બીજી ને ત્રીજી કોલમ, બીજીમાંથી ત્રીજીમાં કેમ જવાય, આ બધાને કદાચ સમજ નહીં પડે, પણ એ સમજવું જરૂર છે. એ સમજાય તો ખબર પડે કે પાપ અને પુણ્યશાળીના માર્ગમાંથી છૂટા પડી મન વચન કાયાને એક બાજુ રાખીને પ્રતિષ્ઠિત આત્માએ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો. તો એ તમારી જે પેલી સિસ્ટમ કહી પાર્લામેન્ટરી સિસ્ટમ, એ બુદ્ધિની વસ્તુ સમજવા મંડાય, પણ જ્યાં સુધી આખું કોકડું બેસે નહીં ત્યાં સુધી આ જાતનો મનમાં પ્રશ્ન ઊભો થયા જ કરવાનો. એગ્રી. એટલે પણ એ બરાબર છે, તમારી તમારું પ્રેઝન્ટેશન કરેક્ટ છે, પણ એમનો પ્રશ્ન એ છે કે વી આર આસ્કિંગ યુ અબાઉટ ધ યંગ જનરેશન ઇન અવર સોસાયટી, એમનો પ્રશ્ન છે. અત્યારે આપણે જે આધ્યાત્મિક લેવલના મહાત્માઓ માટેના એમનો પ્રશ્ન નથી, અને મહાત્માઓ માટે તો તમે કહો છો તે કરેક્ટ છે, આ જ જાણવું પડશે તો એનો ગ્રોથ થશે. પણ સમાજની અંદર જે માણસો એવા હોય કે જેને એવું ફીલ થાય કે ભાઈ અમારા પરિવાર, બાળકો, સમાજના માણસો, આટલા બધા યંગ જનરેશન છે, તો એ લોકોના ભવિષ્યનું શું એમ એમ, એટલે એવી ચિંતા થાય છે. એમને કોઈ કોઈ બેડ ઇન્ટેન્શન નથી. સ્વામીજી, હા, પણ એટલે તો મેં કીધું કે એટલા માટે કીધું કે જો મને સંજોગ તમે આપો તો આઈ એમ રેડી ટુ કન્વિન્સ ઓલ ઓફ ધેમ. ઓકે, હું તૈયાર જ છું, હું ના પાડતો નથી. યસ, પણ આપણે નાનપણથી બાળકોને સંસ્કાર આપીએ કે નાનપણથી જ આપણે બધું આવું શીખવાડતા હોઈએ, જો આપણામાં જ્ઞાન હોય તો એની અસર છોકરાઓ પર પડવાની જ છે ને. પડે, પણ એટલું ધ્યાન રાખવાનું કે છોકરાઓને શું ગમે છે. જરૂરી નથી, મેઇન વસ્તુ બાળકોનો ઇન્ટરેસ્ટ કોમન શું છે. હું તમને કોમન ઇન્ટરેસ્ટ પૂછું, બાળકો કોઈ પણ હોય જ્યારે વિકાસના માર્ગે આગળ વધતા હોય ત્યારે એ લોકોને કોઈ પણ વાત પ્રેઝન્ટ કરતી વખતે એ લોકોને લોજિકલ આન્સર જોઈએ છે, અને જે મા બાપ આપવામાં ફેલ ગયેલા છે એટલે પેરેન્ટ્સ છે બરાબર એટલે એક્સેપ્ટ નથી કરતા, અને પછી તમે કહો એટલે બાય ફોર્સ કે મે કો મંદિર જા બજારો જઈ આવે, એટલે પેરેન્ટ્સ પગે લાગી આવે બજારો લાગી આવે, કારણ કે એ માતા પિતાનો ફોર્સ એટલે હું જઉં છું, પણ એ વિલિંગલી જતો નથી કારણ કે તમે એને કન્વિન્સ કરી શકતા નથી. એમને અન્ડરસ્ટેન્ડ કરવા પડે, આપણે એમને લેવલથી વાત કરવી પડે, એટલે તમારે એમને જો ખરેખર વાળવા હોય અથવા તો એમને યોગ્ય માર્ગે આગળ વધવા માટે તમારા પ્રયાસ કરવા હોય તો એને એક્સપ્લેન કરો કે વાય એમ, તારે મંદિરમાં જવાનું પણ વાય, તારે આરતી ઉતારવાની પણ વાય, એ આપણને ખબર હોય તો એટલે ઉતાર, આપણને ખબર હોય તો આપણે કહી શકીએ ને. તો એટલા માટે એટલે દાદા ભગવાને ચોખ્ખું જ કીધું છે અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ. શું કીધું? અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ, અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ કીધું, બાળકોને અનસર્ટિફાઈડ નથી કીધું એમને. પેરેન્ટ્સ જ એવા છે મેચ્યોર નથી કે જે બાળકોને કન્વિન્સ કરી શકે અથવા સમજાઈ શકે, અને નથી સમજાઈ શકતા એટલે બાળકો એક્સેપ્ટ પણ નથી કરતા અને ફોલો પણ નથી કરતા, સમજાય છે? અને જે કંઈ ફોલો કરે છે ક્યાં સુધી, કે જ્યાં સુધી એ લોકોના પગ જમીન ઉપર પહોંચ્યા નથી ત્યાં સુધી. જમીન ઉપર પહોંચે પછી તમને ગાંઠે નહીં, જ્યાં સુધી તમારી પાસે પૈસા લેવાના છે, ખાવા પીવાનું છે, ત્યાં હું તો સાંભળું જ પડે, છૂટકો જ નહીં ને. એટલે મજબૂરી છે લોકોને, શું છે, પણ વિલિંગલી નથી. પણ વિલિંગલી ક્યારે હોય? તમે કન્વિન્સ કરશો ત્યારે. એટલે આપણે આપણી સિસ્ટમ બદલવી પડે એઝ અ પેરેન્ટ તરીકે, કે બાળકોને એક એક વાતમાં એને કન્વિન્સ કરો કે ભાઈ આનો મિનિંગ શું થાય. અમે અમારા જીવનમાં આ વસ્તુ ફોલો કરીએ છીએ, પણ અમે આ સમજીને કરીએ છીએ, ટ્રેડિશનલી કરતા નથી. ટ્રેડિશનલી વસ્તુઓ બાળકોને પસંદ નથી, આજના કોઈ પણ ધર્મની વાત કરું છું, અને બધા એક એક ધર્મમાં જોઉં છું, એક એક રિલિજનમાં જોઉં છું. સાયન્ટિફિક યંગ જનરેશન બહુ જ ઓછું એટેન્ડ થાય છે, અને યંગ જનરેશન ત્યાં જ હાજરી આપે છે જ્યાં એને લુકિંગ ગુડ હોય, રહેવાનું સારું હોય, જમવાનું સારું હોય, તો એ ત્યાં જાય છે, અને ત્યાં સ્ટેટસનો પ્રશ્ન છે, ત્યાં જ્ઞાનનો પ્રશ્ન નથી.
સમજાય છે મારી વાત? એટલે ખરેખર તમારી શું ફરજ છે કે ભાઈ જ્ઞાન કોણે કહેવાય એની ડેફિનેશન સાથે તમે સમજાવવા પ્રયત્ન કરશો તો છોકરો ગમે ત્યાં જશે તો એ ખોળી કાઢશે, ભાઈ મને સિદ્ધાંતથી તો આ વાત સમજાતી નથી. આજે તમે જુઓ કે કેટલા બધા ઠેકાણે હિન્દુસ્તાનની અંદર ધર્મો ચાલે છે અને ધર્મોમાં પૈસા આપીને લોકો જાય છે, એને પૈસા આપીને જાય ને તમે ટીવીમાં કાર્યક્રમ જુઓ તો બધા હંબક હોય છે, તમને ખબર પડે છે, પણ લોકો જાય છે ને. અને પછી એજ્યુકેટેડ લોકો જાય છે, એવું નહીં કે અભણ માણસ જાય છે. એટલે આવું ને દુનિયા આ રીતે ચાલતી હોય અને પછી તમારા બાળકોને કોઈ જાવ તો કેમનું જાય? પણ હું કોણ છું અને કુદરતી રચના આ બે વસ્તુ સમજાવવાનું સહેલું છે? સહેલું નથી, પણ એ કોઈ બિગિનિંગ તો કોઈક વાર કરવી પડશે ને સાહેબ, સ્ટાર્ટ ફ્રોમ ધ વન. એટલું સમજાવ્યા વગર તો પછી આગળ વધાય ના વધાય ના વધાય. પણ એટલે એટલા માટે તૈયારી જોઈએ ને સાહેબ, એના વગર આગળ ના વધાય સમજી શકું છું. તૈયારી હોય તો થઈ શકે ને બધું, મારો કહેવાનો મતલબ એમ છે. વગર તૈયારી શું થાય? એટલે જ અમારે બધાએ એટલો જવાબદારી લેવાની જરૂર છે. હા, હું પોતે એમને કન્વિન્સ કરવાની જવાબદારી લઉં છું, બરાબર છે, પણ તમારે ગેટ ટુ ગેધર કરવાની જવાબદારી તમારી છે, સમજાવવાની જવાબદારી મારી છે, બરાબર છે. કોઈ પણ હશે હું એને રેડી છું કન્વિન્સ કરવા માટે. મારી પાસે કુદરતે મને ક્ષમતા આપી છે, શક્તિ આપી છે, એબિલિટી છે, મારી પાસે વિઝન છે, એન્ડ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ કન્વિન્સ ઓલ ઓફ ધેમ. સમજાય છે? પણ સંજોગો એક તમારું કામ છે, સમજાય છે? એમાં હું કાચો પડું તો મારી જવાબદારી આવે. એટલે આવું છે, હું પોતે જ એવું ઈચ્છું છું. હું જગતની અંદર રિવોલ્યુશન કરવા માટે આવ્યો છું, હું નોર્મલ ટોક કરવા માટે આવ્યો જ નથી. દેટ ઇઝ નોટ ગોલ ઓફ માય લાઈફ કે હું સિમ્પલ લાઈફ જીવું, ખાઉં પીવું, સત્સંગ કરું, મારો લાઈફ પૂરું કરું અને તમે લોકો સાંભળો. દેટ્સ નોટ માય ગોલ. હું આ જગતની અંદર કંઈક એવું રિવોલ્યુશન કરવા માગું છું કે આખો સમાજ અપગ્રેડ થાય. ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ કાસ્ટ એન્ડ ગ્રેડ એન્ડ રિલિજિયન. એ મારું મિશન નથી. અને મારી જગત કલ્યાણની વ્યાખ્યા જુદી છે. મારી જગત કલ્યાણની વ્યાખ્યા નથી કે બધા મોક્ષે જાય. દેટ ઇઝ નોટ માય ડેફિનેશન. મારી ડેફિનેશન જગત કલ્યાણની એ છે કે કોઈ જે સ્ટાન્ડર્ડમાં છે ત્યાંથી અપગ્રેડ થાય. બાળ મંદિર વાળો પહેલીમાં આવે, પહેલી વાળો બીજીમાં આવે, બીજી વાળો ત્રીજીમાં આવે, સ્કૂલ વાળો કોલેજમાં જાય, કોલેજ વાળો માસ્ટર ડિગ્રીમાં જાય, માસ્ટર ડિગ્રી વાળો PhDમાં જાય. આ મારી જગત કલ્યાણની વ્યાખ્યા છે. બધા મોક્ષે જાય, દેટ ઇઝ નોટ માય ડેફિનેશન. પણ અપગ્રેડ થવા, મને ભેગો થાય તે અપગ્રેડ થવો જોઈએ. શું થવો જોઈએ? જે ફિલ્ડમાં માગતો હોય, પણ હું એવું વિઝન આપું કે એમાંથી શું થાય, અપગ્રેડ, ભલે મોક્ષે ના જાય, સ્વામી ડેવલપ થાય. સ્વામીજી, તો નેક્સ્ટ ટાઈમ તમે આવો ત્યારે આપણા બધા આપણા મહાત્માઓને કહે કે તમે બધાને જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો પોતાના છોકરાઓને એક દિવસ સત્સંગમાં લઈ આવે એવું. રિયલ બધા પેરેન્ટ્સને એવું થતું હોય તો એક દિવસ રિયલ અને રિલેટિવ સત્ય તો સમજવું જ પડશે. યા એગ્રી. પણ એટલે મારો કહેવાનો મતલબ શું છે કે ઇન્ટરેસ્ટ કેળવવો પડે. શું કરવું પડે? બાળકોને જો લાવો ને તો ઇન્ટરેસ્ટ કેળવવો પડે. સીધું આધ્યાત્મની વાત ના કરાય એ મારામાં પણ કોમન સેન્સ હોય. સ્વામી, આ ભાઈ, આ સોરી મને નામ નથી કહેવા, મહાત્મા, આ મહાત્માએ જે વાત કરી કે રિયલ ને રિલેટિવનો આપણે જોવું પડશે, તો આજે દુનિયામાં 90% રિલેટિવમાં 10% રિયલમાં. તો 10 એ ના કહેવાય. હે? 10 એ ના કહેવાય. તો પછી આ દુનિયામાં જ રહેવું હોય ને આપણે, દુનિયાથી તો ભાગી નહીં જવાય ને? ના ના, એવું નહીં, એવું નહીં. એ એમનો કહેવાનો કોન્સેપ્ટ, હું એમ જ કહું રહ્યો છું. સાંભળો મારી વાત, એમનો કહેવાનો કોન્સેપ્ટ જુદો છે અને તમારો કહેવાનો કોન્સેપ્ટ જુદો છે. બંને તમારા વ્યૂ પોઈન્ટથી એટલા માટે સાચા છો કે રામ મોક્ષે ગયા તે પણ સાચા, કૃષ્ણ મોક્ષે ગયા તે પણ સાચા, ને આપણે બધા રહી ગયા એ પણ સાચા, હવે આજે આપણને જે થોડા ઘણા લઈ જવાય તે પણ સાચા, અને બાકીના રહી ગયા તે સાચા. એટલે જે રહી ગયા છે એના માટે તો આ સોશિયલ માર્ગ છે, અને જેને મોક્ષે જવું છે એના માટે ફ્યુ પીપલ માટે પેલો માર્ગ છે. એટલે જેને મોક્ષે જવું છે એના માટે સનાતન સત્ય જાણવું જરૂરી છે, અને જેને સંસારમાં સારી રીતે જવું છે એના માટે કઈ રીતે તમારામાં હ્યુમેનિટી ડેવલપ થાય એ જાણવું જરૂરી છે. હા, એ બરાબર છે. તમે કીધું કે તમે, હું બધી રીતે તૈયાર છું. હા, તો તમે બધી રીતે તૈયાર હો તો પછી આજે 1% કે 2% જે સનાતન સત્યમાં અથવા જે આધ્યાત્મિક જે જીવનમાં જે કરે એના માટે જ 1 કે 2% માટે શું કરો છો? બાકીના 99%, 98% શું કરશે? એના માટે કોણ કરશે? ના, એટલે મારો કહેવાનો મતલબ એમ નથી કહેતો કે આપણે બધાએ ભેગું જ કરવાનું છે,
આપણે જે કહીએ છે ને, હું તો ના પાડતો જ નથી, હું મારી રીતે તૈયાર છું. તમે તમે સરકમસ્ટાન્સીસ ક્રિએટ કરો, આઈ એમ રેડી, ધેટ્સ ઇટ, એની ટાઈમ એની પ્લેસ. ઓકે, હવે બધા બીજા પ્રશ્નો રહી જશે. હા, એટલે બધું ટોપિક બદલાવી કશો. આનું હું આને જ સાયન્ટિફિક સરકમસ્ટાન્શિયલ એવિડન્સ માનું છું. એમાં તમે કે હું કોઈની પાસે ફ્રીડમ બન્યું તે જ ન્યાય. શું કીધું? બની ગયા પછી, પહેલાં નહીં. એનીવે, બુદ્ધિનો હા ઓકે. વિપુલભાઈને ઘરે આ માર પૂછું તું, એટલે અત્યારે આ પ્રયત્ન અને પ્રયાસને તમે એ વર્ડ્સ બોલતા હતા ને, એટલે આ પ્રયત્ન વ્યવસ્થિતને આધીન હોય છે, એ તમારું આપતો સૂત્ર આવ્યું હતું. એટલે એમાં એ પહેલાં એક લાઈન છે, લાભ અથવા નુકસાનના પરિણામ તરફ જ પ્રયત્ન આપણને લઈ જાય છે, અને પછી કહે છે પ્રયત્ન વ્યવસ્થિતને આધીન હોય છે. એટલે અત્યારે તમે પ્રયત્નની વાત કરો છો, એ બધું વ્યવસ્થિત આધીન હશે. પ્રયત્ન તમને કુદરતી તે તરફ જ લઈ જાય જે તમારા પરિણામ હોય. એ પહેલાં હું વાક્ય ભૂલી ગયો કે પ્રયત્ન પણ તમારા પ્રયત્ન કરવાની સ્વતંત્રતા નથી. પ્રયત્ન પણ તમારા જે હિસાબ હશે તે પ્રમાણે તમને લઈ જશે. ને મેં દાખલો પણ આપ્યો અમને સ્ટોક માર્કેટનો, કે સ્ટોક માર્કેટમાં તમે એ જ લેશો, પ્રોફિટ થવાના હશે તો એ ડિસિઝન લેશો, અને લોસ થવાના હશે તો એ ડિસિઝન લેશો. એટલે આપણે એમાં ફ્રીડમ નથી, એ વાત મેં કરી. પણ એટલે પ્રયત્ન વ્યવસ્થિતને આધીન છે, પણ પુરુષાર્થ વ્યવસ્થિતને આધીન. એટલે પ્રયત્ન ઇઝ કનેક્ટેડ વિથ ધ એક્શન એન્ડ પુરુષાર્થ ઇઝ કનેક્ટેડ વિથ ધ વિઝન. આ બેમાં લાઇન ઓફ ડિમાર્કેશન આપણે સમજવાની. જગતના લોકો બહારની ક્રિયાને પ્રયત્ન કહે છે, આધ્યાત્મિક પુરુષો વિઝનને પ્રયત્ન કહે છે, એન્ડ બોથ આર કરેક્ટ એટ હિઝ વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ પ્રમાણે બંને કેવા સાચા છે. તમે જુઓ કે એક એક વાત મેં જે કરી છે ને, એમાં એટલું પરફેક્ટ સાયન્સ છે. પણ હા, સમજનાર પાસે દ્રષ્ટિ હોવી જોઈએ. એક કે એક શબ્દ કુદરતી એપ્રોપ્રિએટ મુકાયા છે. કેવા મુકાયા છે? એપ્રોપ્રિએટ. પણ સમજવાવાળાને સમજાવવું જોઈએ કે આ શબ્દનો મિનિંગ શું થાય આ શબ્દનો. અને ઇતિહાસમાં આ જ થયું છે. જેટલા મહાન પુરુષો થઈ ગયા, એ મહાન પુરુષો જે પણ કહી ગયા, એમના ગયા પછી જે લોકો આવ્યા, એ બધા વાંચી વાંચીને કહેવા માંડ્યા, એટલે એમના પછીના બધા ફોલોઅર્સો મિસગાઈડ થયા. શું થયા? ઓલ રિલિજનની વાત કરું. કારણ કે અનુભવી હોવા જોઈએ. માટે જેટલા પણ ભૂતકાળમાં જ્ઞાનીઓ થઈ ગયા, એમાં હમણાં શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાન છેલ્લમ છેલ્લા સારા જ્ઞાનીઓમાંના ઉત્તમ જ્ઞાની થઈ ગયા, એ બંને પણ કીધું કે પ્રત્યક્ષને ખોળજે પણ અનુભવી છે ને. પ્રત્યક્ષ તો બધાય છીએ આપણે, અનુભવીને ખોળજે. સમજાય છે? શ્રીમદ રાજચંદ્રે સજીવન મૂર્તિની વાત કરી, દાદા ભગવાને કીધું કે ભાઈ અમારા ગયા પછી સજીવનને ખોળજે. હા, અમારા ગયા પછી આ ફોટો મૂર્તિને ચોપડીઓ બે આની ફળ નહીં આપે. આ બધું કહીને જ ગયા છે. પણ આપણી અનાદિકાળની માન્યતા છે, જેને કારણે આપણને ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગત. સહી વાગે છે ભૂતકાળના અવતારની. અને પછી આ કવિરાજે લખ્યું છે, મળદા ચુથીને નાચવાના વિષય મૂળવી ભ્રાંત મન. ભૂતકાળની વ્યક્તિઓને યાદ કરી અને આપણે શું કરીએ છીએ? આપણું વર્તમાન બગાડીએ છીએ. આપણને બધાને ખબર છે કે જીવનની અંદર પ્રત્યેક સંજોગોમાં આપણને જીવતી વ્યક્તિ જોઈએ. જન્મ આપનાર પણ જીવતું જોઈએ, સંસ્કાર આપનાર જીવતું જોઈએ, સ્કૂલમાં જ્ઞાન આપનાર જીવતું જોઈએ, કોલેજમાં જ્ઞાન આપનાર જીવતું જોઈએ, જોબ આપનાર જીવતું જોઈએ, ડૉક્ટર જીવતા જોઈએ, વકીલ જીવતા જોઈએ, એકાઉન્ટન્ટ જીવતા જોઈએ. ખાલી જ્ઞાની ચોપડીવાળા ચાલે ને, ફોટામાં ચાલે જ્ઞાનીને ભગવાન. હવે કેટલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. અમારે આ બધી વસ્તુ ભારપૂર્વક કહેવી પડે છે કે કેટલાકની તો ભ્રાંતિ તૂટે. સમજાય છે? આ બધું આપણને આ ખબર છે. હું નવું નથી કહેતો, તમારું ખાલી ફોકસ નથી. શું નથી? ફોકસ નથી. કે ફોકસ ક્યાં હોવું જોઈએ? મને ઘણા બધા કે ગીતામાં આમ લખ્યું છે, રામે આમ કહ્યું, કૃષ્ણએ કહ્યું. મેં કીધું બરાબર છે, બધું કહ્યું બરાબર છે, તને સમજાયું? તને સમજાયું? તો કે ના કે છે. એટલે કીધું કે જે સમજણવાળો છે એની પાસે જા, તારું કામ થશે. એટલે હું આજે મેં સત્સંગમાં શરૂઆત શું કરી, શું વાત કરી બોલો. શરૂઆતમાં મેં સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? બુદ્ધિથી. ના, એ તો પ્રશ્નની શરૂઆત, એ પહેલાં હું બોલ્યો. મેં ક્વેશ્ચન આન્સર કર્યા પહેલાંની વાત કરું છું.
દરેક મેં પહેલું કીધું કે આપણને આ જ બુદ્ધિને આ જ અહંકારે અનાદિ અવતારથી માળ ખવડાયો છે. હજુ એ જ બુદ્ધિને એ જ અહંકાર ઉપર આપણને કેટલો વિશ્વાસ છે? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક. આ મેં શરૂઆત કરી આજે. તમે ભૂલી જાઓ પણ મારાથી ના ભૂલી જવાય ને, સમજાય છે? મેં આ બિગિનિંગ કરી, અહીંથી શું કર્યું? બિગિનિંગ કરી. એટલે જ્યાંથી જેનાથી છૂટવાનું ત્યાં જ પાડે ગૂંચ, જેનાથી મેળવવાનું ત્યાં જ શંકા. સમજાય છે કે નહીં? શંકા હોય પણ કેવી હોવી જોઈએ? શંકા હંમેશા જાણવાની હોવી જોઈએ. શંકા ખોટું સાબિત કરવાની ના હોવી જોઈએ. મારી સમજણ કઈ અપગ્રેડ થાય એ એંગલ ક્વેશ્ચનનું હોવું જોઈએ. હાઉ ધ વે યુ આર રોંગ, ધેટ ઇઝ નોટ કરેક્ટ ક્વેશ્ચન. સમજાય છે? એટલે વિઝન, મને વિશ્વાસ છે તમારા ઉપર. એટલે મારો દરેક પ્રશ્ન પૂછવાનો પાછળ એક જ આશય છે કે મારી સમજણ કઈ રીતે પરફેક્ટ થાય, અપગ્રેડ થાય. દેટ ઇઝ ધ વે ટુ આસ્ક ધ ક્વેશ્ચન. શ્રીમદ રાજચંદ્રએ પોતાએ કીધું છે એમના પુસ્તકમાં, એક જેના પત્રમાં, કે હું ધારું તો લોજિકલી મહાવીરને ઘણા બધા એંગલોથી ખોટા સાબિત કરી શકું. પત્રમાં લખ્યું છે, કોઈએ વાંચ્યા હોય તો એને ખબર હશે. હું ધારું તો લોજિકલી મહાવીરને ઘણા બધા એંગલથી ખોટા સાબિત કરી શકું, પણ અમને વિચારથી થાય છે, અમારી સમ્યક દ્રષ્ટિથી લાગે છે કે જે પુરુષને આ જગતમાંથી કશું મેળવવું નથી એ કંઈ પણ ખોટું કઈ રીતે કરી શકે અને કઈ રીતે કહી શકે? માટે મને વિશ્વાસ છે કે એની પ્રત્યેક વાતો કદાચ મને સમજાય કે ના પણ સમજાય, બની શકે, પણ સૈદ્ધાંતિક ખોટી ના હોઈ શકે, મારી સમજણમાં ભૂલ હોઈ શકે. આવી રીતે જાણતો હોય અને પછી પૂછે તો સમજવા માટે પૂછે છે, શંકા નથી કરતો કે પેલા ખોટા છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ સમજવાનું છે. એટલે દાદા ભગવાને એકવાર બહુ સરસ કીધેલું મહાત્માઓને, એ કહે છે કે એ એમ પટેલની ભૂલ હોઈ શકે, દાદા ભગવાનની ભૂલ ના હોઈ શકે. શું કીધું? પણ તોય મહાત્માઓને ના સમજણ પડી એમ કહું છું. એમ પટેલની ભૂલ હોઈ શકે પણ દાદા ભગવાનની ના હોઈ શકે. હવેનું સમજણ શું હતી? કે એમ પટેલ છે ઉદય કર્મને આધીન છે અને એમ પટેલની કોઈ સ્વતંત્રતા નથી. એટલે એમાં પાપ અને પુણ્યના હિસાબો હોઈ શકે, જે ગુડ ને બેડ હોય, લાઇક ડિસલાઇક હોય, રાઈટ અને રોંગ પણ હોઈ શકે એઝ અ વ્યૂ પોઈન્ટ. સમજાય છે કે નહીં? પણ દાદા ભગવાન એટલે એમની અનુભવ દશાનું જ્ઞાન, એમાં ભૂલ હોઈ શકે નહીં. અને એમાં શંકા કરો તો શું થાય? અધોગતિ. જ્ઞાન ઉપર શંકા થવાથી વિરાધના મહાથાતી. શું કીધું? કળિયુગ ના માનવીની આંખો કાચ લખોટા, હીરા ને ઓળખશે નહીં ને પીછે પૂછશે ફોટા. શું કીધું? પીછે પૂછશે ફોટા. સમજાય છે? હીરા ને ઓળખશે નહીં અને પીછે પૂછશે. એટલે શ્રીમદ રાજચંદ્રએ કીધું અને દાદા ભગવાને પણ કહ્યું કે અમે આ કાળના રામકૃષ્ણ કે મહાવીર છે. અને શ્રીમદ રાજચંદ્રએ પણ આ જ વાક્ય બોલ્યા હતા, એમને રામકૃષ્ણ મહાવીર થયું નહોતું, તમને સમજાય એટલા માટે બોલ્યા છે કે તમે તો ઓળખી શકો એમ નથી, માટે અમારે કહેવું પડે છે કે તમે કમસે કમ ઓળખી શકો. માટે ભૂતકાળના મહાવીરને છોડી વર્તમાનના મહાવીરના શરણે આવે એ શ્રીમદ રાજચંદ્રએ પણ કહ્યું છે. એમને મહાવીર નહોતું થવું, પણ તમને ઓળખાણ ખ્યાલ આવે છે કે આ કાળનો મહાવીર એટલે શું? આ કાળનો શ્રેષ્ઠ જ્ઞાની એ મહાવીર કહેવાય, એનાથી આગળનો કોઈ છે જ નહીં. તો પછી પણ એ તમને ના સમજાય એટલે એમને એવું કહેવું પડ્યું કે અમે આ કાળના મહાવીર છે. સમજાય છે? એ લોકોને ઓળખાય એટલા માટે, કારણ કે લોકોની બુદ્ધિ મને ઘણા બધા કહે છે, મને કહે છે કે અમે આ જ્ઞાની પુરુષને ના ઓળખી શકીએ એવું કેમ લખ્યું છે? અમારી બુદ્ધિથી અમારી સમજણથી હું કઈ રીતે ઓળખી શકો તમે? 50 વર્ષ હસબન્ડ વાઈફ સાથે રહ્યા છે, એકબીજાને ઓળખી શકતા નથી, બોલતા નથી. એ આંખોને એ બુદ્ધિથી જ્ઞાની ઓળખાય? એટલે જ્ઞાની કહેવું પડે છે, હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ છું. શું બોલ્યું? હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા.
એનું પુણ્ય લો કેટેગરીનું છે. કેવું છે? લો કેટેગરી, એટલે જેમાં ભૌતિક લાભાલાભ વાળી જ બુદ્ધિ છે એ હીન પુણ્ય કહેવાય. પણ આધ્યાત્મિક હિતાહિતની બુદ્ધિ સમ્યક નથી. માટે એવા લોકોને સમજાવવા જાતે બોલવું પડ્યું કે ભગવાનનું છું. એમને ભગવાન થવું નહોતું, પણ લોકોને સમજાય એટલા માટે, કોમન પીપલ દે અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ વ્યક્તિ શું છે, એટલા માટે બોલવું પડે છે. અને આપણે ઓફકોર્સ આપણે પણ આપણી સભાનતા કોઈ પણ વ્યક્તિને જ્ઞાની તરીકે અનુભવી તરીકે સ્વીકારતા પહેલાં હોવી જ જોઈએ. હું કહું છું પોતે, એવું નહીં કે બ્લાઇન્ડલી એક્સેપ્ટ કરો. પહેલાં 2 મહિના 4 મહિના 6 મહિના આપણે પ્રયોગ કરો, એમની વાણી સાંભળો, પ્રત્યક્ષ સાંભળો, પરોક્ષ સાંભળો, બધું સાંભળો. પણ 6 મહિના વર્ષ પછી નક્કી કરો કે મારે હવે એમની વાતને ફોલો કરવી છે કે નહીં. હવે એકવાર નક્કી કર્યું કે ફોલો કરવી છે, પછી શંકા કરવી નહીં. અને પછી શંકા કરવી હોય તો પોતાના ક્વેશ્ચનના સોલ્યુશન માટે કરવી, પણ એમની વાત ખોટી છે એ રીતે પ્રેઝન્ટેશન હોવું જોઈએ નહીં. પણ તમારી વાત મને સમજાતી નથી માટે સમજાવો એમ કહેવાય. પણ તમારી વાત ખોટી છે એવું પછી કહેવાય, મને ન સમજાતી તો સમજાવો એવું કહેવાય, એ વિનય કહેવાય. શું કહેવાય? સમજાય છે? એટલે નક્કી કરતા પહેલાં બહુ વિચાર કરો, એનો કોઈ ના કહેતા નથી, પણ નક્કી કર્યા પછી ડાઉટ ના કરો. દાદા ભગવાનનું એક વાક્ય છે, તમે બધાએ સાંભળ્યું જ હશે અનેક વખત. એ કહે છે, અમે એક વખત કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય આપીએ કે આ માણસ સારો છે, પછી એ સંજોગ વસાત ચોરી કરે તો અમે અમારો અભિપ્રાય ના બદલીએ. આ તમે બધાએ સાંભળ્યું છે, સંજોગ વસાત ચોરી કરે તો પણ અભિપ્રાય ના બદલીએ. એટલે ચોર નથી આ, સંજોગ આધીન એને ચોરી કરવી પડી છે, એ મજબૂરી છે. શું છે? ચોરી કરવી એની દાનત કે વૃત્તિ નથી. એટલે અમને ખ્યાલ છે કે આ માણસ તો ખાનદાન છે, પણ ખાનદાન માણસ છે બચાવવાની મુશ્કેલી આવી, હવે ભીખ માગી શકે એમ કોઈની પાસે ઉછીના માગી શકે એમ છે નહીં. એટલે વસ્તુ ચોરી કરી અને એનું વ્યવહાર પૂરો કરે છે, અને એને ખબર બી છે કે આ ખોટું કામ છે, અને જ્યારે ને ત્યારે મારે એને રીપે કરવું પડશે બીજી રીતે. પણ અત્યારે સંજોગ આધીન છે. કેવો છે? એને ચોરી કરવી છે એવો આશય પણ નથી પાછો એનો. એટલે કે અમે અમારો અભિપ્રાય ચોરી કરે તો એ ના બદલીએ. એટલે આ બધી વસ્તુ આપણે સમજવાની જરૂર છે. કેમ? આ બધી વસ્તુ તારે સમજશું ત્યારે તમને ખબર પડશે કે જ્ઞાનીને કઈ રીતે ઓળખવા જોઈએ અને ઓળખવા માટે આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. સમજાય છે? આ બધી જ વસ્તુ જ્ઞાની પુરુષે પણ હિન્ટ્સ તરીકે આપેલી જ છે. શું છે? આપેલી છે. આપણે ઉપયોગ નથી કરતા. શું નથી કરતા? ઉપયોગ નથી કરતા. ચલો આગળ જઈએ. બુદ્ધિના પ્રકાર કેટલા? બોલો. 2. સમ્યક બુદ્ધિ ને વિપરીત બુદ્ધિ. સમ્યક અને મિથ્યા બુદ્ધિ, વ્યવહાર અને નિશ્ચય બુદ્ધિ, 2 પ્રકાર છે. કેટલા છે? બુદ્ધિ સમ્યક ક્યારે થાય? સમ્યક એટલે સવળી. ક્યારે થાય બુદ્ધિ સમ્યક? ક્યારે થાય? હું કોણ છું એ જ્ઞાન કે ભાન થાય ત્યારે બુદ્ધિ સમ્યક થઈ કહેવાય. શું કહેવાય? સમ્યક એટલે આત્મહેતુ, અને સામાન્ય બુદ્ધિ એટલે સંસાર હેતુ. મિથ્યા બુદ્ધિ એ સંસાર હેતુ કહેવાય, અને સમ્યક બુદ્ધિ એ આત્મહેતુ કહેવાય. જેને મોક્ષે જવું છે એના માટે સમ્યક બુદ્ધિની જરૂર છે, જેને સંસારમાં આગળ વધવું છે એને વ્યવહાર બુદ્ધિની સ્માર્ટનેસની જરૂર છે. આગળ છે, સાચી બુદ્ધિ કેનું કોણે કહેવાય અને બુદ્ધિશાળી કોણે કહેવાય? બુદ્ધિશાળી કોણે કહેવાય? હે, જનરલ નોલેજ માં આગળ આવે. હા, બુદ્ધિ એને કહેવાય કે આ જગતમાં કાગડાની દ્રષ્ટિ ના હોય, ક્યાં ક્યાં વિષ્ઠા પડી છે બોલતા નથી. આ જગતની અંદર જે દેખાય છે એમાંથી મને શું સોલ્યુશન મળે જેથી મારું વિઝન શું થાય? પેલા નાલાયક માણસ છે, પણ એ મારું વિઝન શું હોવું જોઈએ કે હે પરમાત્મા, એ લોકો ભલે નાલાયક છે, એ લોકોને સદબુદ્ધિ પ્રાપ્ત થાવ, પણ મારા જીવનમાં એ લોકો ક્યારે ભેગા ના થાવ. સમજાય છે? એટલે મને સંભાવે નિકાલ કરવો છે, એને કોઈ શું થાય? સદબુદ્ધિ પ્રાપ્ત. નો નેગેટિવ, એમાંથી મારે અપગ્રેડ થવું છે. સામાન્ય વ્યક્તિઓ કરે છે એવું મારે નથી કરવું, એમાંથી એ સંજોગમાંથી મારે બેનિફિટ લેવો છે. શું લેવો છે? હા, અપગ્રેડ થવું છે એમ.
એ તો એને બુદ્ધિશાળી કહેવાય. શું કહેવાય? દાદા કહેતા હતા કે આ કાળમાં બુદ્ધિશાળી કોણ છે જ કોણ કે છે, સાર કાઢતો તો આવડતો નથી. શું કીધું? બુદ્ધિશાળી એને કહેવાય કે સાર કાઢતા આવતી. પહેલાંના વાણિયાઓ હતા એ બહુ બુદ્ધિશાળી હતા, અત્યારના નહીં પહેલાંના બહુ બુદ્ધિશાળી હતા. ખરેખર આમ નોટ જોકિંગ, એ એટલા બધા, ભલે એવું નથી કહેતા બધા મોક્ષ માર્ગી હતા એવું નથી કહેતા, હું એવું નથી કહેવા માગતો, પણ બુદ્ધિશાળી એટલા હતા, પાવરફુલ હતા કે એને ખબર છે કે આ જગત કેમનું ચાલે છે, એની બુદ્ધિથી એને સમજાતું હતું. અને માટે વાણિયાઓ એક જ એવા હતા મેજોરિટી, કે એની સંખ્યા ઓછી હોય એની કોમ્યુનિટીમાં એ શું કહેવાય કે લઘુમતી કોમ હોય, લઘુમતીમાં લઘુમતી કોમ હોય, પણ એટલા બુદ્ધિશાળી હતા કે પોતાની બુદ્ધિથી જે કમાતા હતા ત્યારે વિચારતા હતા કે આ પૈસા તો મને મળ્યા મારી બુદ્ધિથી, પણ મળ્યા ક્યાંથી? તો કે સમાજમાંથી. તો કે છે, હવે મને સમાજમાંથી મળ્યા છે તો મારું કામ શું છે? કે સારી રીતે ખાવું પીવું હરું ફરું અને બાકીના બધા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી નાખું સમાજમાં. શું કીધું? ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ ઇઝ નોટ અ એક્સપેન્સ. અને આ સાયકલ ચાલુ રહે એટલે વાણિયાઓ બધા આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, ધર્મમાં, ગરીબમાં, બીજામાં, અને જેથી એ લોકોની જે પુણ્યનો માર્ગ શું છે ચાલુ રહેતો હતો. એટલે મેં વ્યવહારમાં પણ કીધું છે, સૌથી નાનામાં નાની કોમ્યુનિટી હોય અત્યારે તો જૈનોની કોમ્યુનિટી છે, અને સૌથી વધારે અને કોસ્ટલી મંદિરો કોણા હોય? જૈનોના. આ જુઓ, લોજિક જુઓ, સમજાય છે? કારણ કે એને ખબર છે કે ઇન્વેસ્ટમેન્ટ છે, આ એક્સપેન્સ નથી. સામાન્ય બુદ્ધિવાન શું લાગે? મારે તો ખર્ચો કરવાનો છે. એને ખબર નથી પડતી આજે જે મળે છે ને એ ગઈકાલના ઇન્વેસ્ટમેન્ટનું ફળ છે. ઇટ ઇઝ, તે જે વાપર્યા એ બધું એક્સપેન્સ છે, ઇટ ઇઝ નોટ કેરી ફોરવર્ડ. પણ તે જે પૈસા બીજાના હિત માટે વાપર્યા, બીજાના સુખ માટે વાપર્યા, ધર્મના માર્ગે વારવા વાપર્યા, એ બધું જ તારું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે તમારો એમાં વ્યક્તિગત સ્વાર્થ નથી, એ બધું ઇન્વેસ્ટમેન્ટ છે. એ મોક્ષનો રસ્તો નથી, પણ પુણ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો છે. સમજાય છે? એટલે મેં શું કીધું કે વાણિયાઓ કેવા બુદ્ધિશાળી હોય? પહેલા જમાનામાં અંગૂઠા છાપ હતા. કેવા હતા? અંગૂઠા છાપ. તે મુનિમેનો ચાર્ટર એકાઉન્ટન્ટ હોય, એટલે કે ભણેલો ગણેલો હોય, અને મજૂર હોય તે અભણ હોય. કેવો હોય? મજૂર મજૂરી કરે અને મુનિમ બુદ્ધિ વાપરે અને નફો સેઠ લઈ જાય. બોલતા નથી ના, સમજાયું? સમજાયું કે નહીં? બુદ્ધિ મુનિમ નહીં, મજૂરી મજૂરી, મજૂરની મજૂરી, અને પ્રોફિટ કોને જાય? સમજાય છે? આને બુદ્ધિશાળી કોમ કહેવાય. શું કહેવાય? એટલે આ બુદ્ધિ પાછી કઈ રીતે આપણી બુદ્ધિ ડેવલપ થાય? તો એનું સીધું સાદું કારણ, જેટલી હિંસા ઓછી એટલી બુદ્ધિ પાવરફુલ. શું કીધું? એને સૂજ જ ના પડે. શું ના પડે? એને બુદ્ધિ ઉપયોગ કરી પણ સૂજ પડે, દેખાય નહીં ને એને. શું છે? દેખાય નહીં એટલે સમજાય નહીં. તમે જુઓ કે આપણા ગુજરાતની અંદર મોટા ભાગના, ગુજરાતની વાત કરું છું, મોટા ભાગના લોકોને આપણે એકની એક વાત એક વાર, બે વાર, પાંચ વાર સમજાવીએ ને, પછી એ ના સમજે ને તો આપણે કહી દઈએ તારા મગજમાં બટાકા ભર્યા છે. હવે આટલા બધા વેજીટેબલમાં એકનું જ નામ દઈએ આપણે, કારણ કે એ અનંત કાય જીવ છે. શું છે? હા, એટલે આ બધા, આ બધા આ બધું સાયન્સ જાણવું, એ ખાલી આત્માની વાત જાણ, આ બધું જાણવું જોઈએ આપણને, કે તો આપણે આપણા જીવનની અંદર અવેર કહેવાઈએ. થાય કે ના થાય ઉદય કર્મ છે. શું છે? મારે બટાકા ખાવા પડે એ મારો ઉદય કર્મ છે. પણ જ્ઞાન તો સાચું હોવું જોઈએ કે નહીં? હું શુદ્ધાત્મામાં ના રહું એ મારી પુરુષાર્થની કચાશ છે, પણ હું શુદ્ધાત્મા છું જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? બોલતા નથી. આ જગતની તમામ અવસ્થાઓ કુદરતી રચના છે, એ ભલે મને ઉપયોગમાં ના રહેતું હોય પણ જાણવું તો જોઈએ કે નહીં? પણ જાણીએ જ નહીં તો ક્યારે પુરુષાર્થ કરી શકીશું આપણે? આજે જાણશો તો 1%, 2%, 5% ઉપયોગ કરી શકશો ને, પણ જાણતા જ નહીં હોય તો. એટલે બુદ્ધિશાળી હોય એ આવું નવું નવું જાણ જાણ કરે, સમજ સમજ કરે આત્માની હાજરીમાં. એમ કરતા કરતા એ ડેવલપ થાય. ખાલી એક જ એંગલ જ ના થાય, ચોગરદમથી ડેવલપ થાય. એટલે જ્ઞાનીઓ પાસે ખાલી આત્મજ્ઞાન ના હોય, જ્ઞાન કળા બોધ કળા બે હોય. શું હોય? જ્ઞાન કળા અને બોધ કળા બે હોય તારે એને જ્ઞાની કહેવાય, એટલે એને અનુભવી જ્ઞાની કહેવાય. આ બંને કળા હોય તો
ખાલી ચોપડીનું જ્ઞાન હોય તો જ્ઞાની ના કહેવાય, એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. એની પાસે કળા એક કે ના હોય, શું ના હોય? બોધ કળા ના હોય ને જ્ઞાન કળા ના હોય, ખાલી એની પાસે શાસ્ત્ર કળા હોય કે શાસ્ત્ર કેમ પ્રેઝન્ટ કરવું, ના સમજાય. એટલે જ્ઞાની પાસે બોધ કળા ને જ્ઞાન કળા હોય, અને બોધ કળા ને જ્ઞાન કળાની ડેફિનેશન એ થાય, જ્ઞાન કળા એટલે કે આધ્યાત્મ માર્ગના ગુચાતા બધા પ્રશ્નોનો જવાબ આપવો, એને જ્ઞાન કળા કહેવાય. અને સોશિયલ લાઈફના સામાજિક પ્રશ્નોનો જવાબ આપવો, એને જ્ઞાન કળા, એને બોધ કળા કહેવાય. આ બંને કળા જ્ઞાનીઓના વિઝનમાં હોય. શું છે? નોલેજમાં ના હોય, વિઝનમાં હોય. એટલે જ્ઞાનીઓનું વિઝન શાર્પ હોય. કેવું હોય? તરત વસ્તુમાંથી સાર કાઢી લે. શું કાઢી લે? સાર કાઢી લે. એટલે સાર કાઢી લે એટલે આ જગતમાં પછી કોઈ જગ્યાએ મોહ ના થાય. શું ના થાય? મોહ એટલે સુખ મેળવવાની અપેક્ષા કોઈ પણ એંગલથી, એનું નામ મોહ. સુખ મેળવવાનું છે. હેપીનેસ ઇઝ માય નેચર, એ છે, એને ખાલી રિયલાઇઝ કરવાનું છે. અને મેળવવાનું છે એ બધું અજ્ઞાન છે, અને એ જ ભ્રાંતિ છે, અને એ જ મોહ છે. શું છે? અને આખું જગત શેમાં ફસાયું છે? મોહમાં ફસાયું છે. નહીં છતાંય માને છે, ખ્યાલ આવ્યો? એને મોહ કહેવાય. એટલે બુદ્ધિશાળી, બુદ્ધિશાળીનો મતલબ કોઈ પણ સંજોગોમાં સાર કાઢી શકે. શું કાઢી શકે? એને બુદ્ધિશાળી કહેવાય. પછી અક્કલ કોને કહેવાય? બોલો. ટુક્કલ નથી કહેતો, અક્કલ કીધું, એ જુદું છે. આપણે સામાન્ય ભાષામાં લોકોને ખબર નથી પડતી. એક એક જ જણ બોલો. યસ, મુશ્કેલીઓ ને એ તો બુદ્ધિશાળી કહેવાય. અક્કલ એટલે કોમન સેન્સ કહેવાય. શું કહેવાય? કોમન સેન્સ એટલે હિતાહિત કહેવાય. અક્કલ એટલે કોમન સેન્સ કહેવાય. શું કહેવાય? કોમન સેન્સ. એનું આઈક્યુ એટલો પાવરફુલ હોય કે એને કોમન સેન્સ થી ખ્યાલ આવી જાય કે આને શું કહેવાય. એમ બુદ્ધિ જ નહીં, બુદ્ધિ તો લાભ નુકસાન જુએ. સૂઝની નજીકનો શબ્દ કહેવાય અક્કલ. સૂઝ તો એની ઉપર કહેવાય, પણ સૂઝની નજીકનો શબ્દ કહેવાય અક્કલ. એટલે એને ઇન્સ્ટન્ટ થાય ખ્યાલ આવે. શું આવે? ઇન્સ્ટન્ટ ખ્યાલ આવે. બુદ્ધિશાળીને બુદ્ધિના આધારે સમજાય કે આ સારું છે, ખોટું છે, આ ફાયદો કરતા નુકસાન કરતા છે. અક્કલવાળો સ્માર્ટનેસ હોય. કેવો હોય? હા, એટલે એ અક્કલ, એની એની સ્પેશિયલ ક્વોલિટી છે એની. એ ડેવલપમેન્ટના આધારે આવે. બુદ્ધિશાળી તો બધાય હોય, પણ ડેવલપમેન્ટના આધારે અક્કલ ઊભી થાય એનામાં. એટલે ઝડપથી એ સાર કાઢી શકે. અને બુદ્ધિવાને બહુ વિચારવું પડે. શું થાય? હા, આ કાળમાં વધારે અક્કલ ક્યાં વાપરવાની? આ કાળમાં વધારે અક્કલ ક્યાં વાપરવાની? આ જ સંસારથી કેમ છૂટાય ત્યાં વાપરવી. શું કીધું? અને સંસારથી છૂટવું એટલે મન વચન કાયાથી છૂટવું તે નહીં, સંસારથી છૂટવું એટલે સાધન સંપત્તિ સંબંધોથી છૂટવું તે નહીં, સંસારથી છૂટવું એટલે અજ્ઞાનતાથી છૂટવું તે છે. શું કીધું? વાપરવાની જરૂર, કારણ કે વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. શું છે? વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી, માટે વાપરવા જેવી નથી. અને ઉદય ક્રમમાં લાયર વપરાય તો એનો વાંધો નથી, પણ એફર્ટ રૂપે યુઝ કરવા જેવી નથી. એફર્ટ રૂપે તો અજ્ઞાન નાશ કરશો, એ જ મુક્તતા. સમજાય છે? આ આપણે બંધાયા કેમ છે? અજ્ઞાનથી બંધાયા છે. તો અજ્ઞાનનો નાશ કરતા આવડે તો મુક્ત છીએ, ભલે સંજોગો બદલાય કે ના બદલાય. ખ્યાલ આવે ને? આ આખા જીવનની અંદર સારા જે છે કે મન વચન કાયા સાધન છે, અને સાધન કર્મ ભોગવવાનું છે, અને હું સાધનથી જુદો છું. જો આટલું આપણને રહેતું હોય અવસ્થામાં, તો આનાથી વધારે બીજું કઈ દ્રષ્ટિ જોઈએ હું છે? સમજાય છે? એટલે આ સાર કાઢતા આવડે તો ખ્યાલ આવે. પણ આપણે છે ને બધા પ્રકૃતિના ડિટેલિંગમાં એટલા બધા ઊંડા ઉતરી જઈએ છે કે એમાંથી પછી બહાર નીકળી શકતા નથી.
માટે મેં આ પ્રતિક્રમણને સામાયિકનો સબ્જેક્ટ મેં તમને બધાને ગૌણ કરી નાખ્યો છે કે તમે મને ના ઊંડા ઉતરશો. સાર કાઢીને કેમ છૂટું રહેવાય એ તમારા સબ્જેક્ટને ઇમ્પોર્ટન્ટ આપજો. પેલો શુભાશુભ માર્ગ છે પણ એમાં ગુંચાઈ જશો. પ્રકૃતિમાં જ તમે એક્સપર્ટ થશો પછી, સમજાય છે? એટલે એમાં આપણે એક્સપર્ટ નથી થવું, આપણે એનાથી મુક્ત થવું છે. શું થવું છે? મુક્ત થવું. પ્રકૃતિને સુધારવા કેટલા અવતારથી પ્રયત્ન કર્યો અને પાછી બાળી નાખવાની, બોલતા નથી. પાછી બીજા અવતારમાં એકડે એક, આ અવતારમાં ડોક્ટર થયા, ભણી ગણીને પ્રેક્ટિસ કરી 40 વર્ષ 45 વર્ષ, વળી પાછા નેક્સ્ટ બર્થમાં ગયા, પાછા બાળ મંદિરથી શરૂ, બોલતા નથી. સાચી વાત. એટલે એની અંદર તમે એફર્ટ કરશો તો કોઈ ફેર નહીં પડે. એમ આ કાળમાં અબુદ્ધ કોને કહેવાય બોલો? મને મને અબુદ્ધ કોને કહેવાય? લઘુત્તમ. જેનામાં બુદ્ધિ નથી એને અબુદ્ધ ના કહેવાય. બુદ્ધિ હોય અબુદ્ધ એટલે કે જે પોતે ડિસ્ચાર્જ બુદ્ધિની અસરોથી મુક્ત છે એને અબુદ્ધ કહેવાય. શું કીધું? ડિસ્ચાર્જ એટલે કે પરિણામવાળી બુદ્ધિથી જે મુક્ત રહે છે એને અબુદ્ધ કહેવાય. એટલે બુદ્ધિ એને હલાવી શકે, એનો પરિણામ, એનો રોલ ભજવે સંજોગોમાં. શું કરે? રોલ ભજવે, પણ એને અસર થાય નહીં. સમજાય છે? એટલે જ્ઞાતા દ્રષ્ટા કે જુદો થઈ ગયો કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા તો પછી આપણો આત્મહેતુ થયો, પણ બુદ્ધિ આ અબુદ્ધ કોને કહેવાય કે એને ખબર છે કે આ પરિણામવાળી બુદ્ધિ છે અને મને અસર ના કરે, કારણ કે પરિણામવાળો ભાગ છે અને હું એનાથી મુક્ત છું એટલે એને અસર ના કરે. પોતાને સમજણ છે એટલે જ્ઞાતા દ્રષ્ટા પદ તો ખૂબ ઊંચું પદ છે. એ તો બુદ્ધિથી અબુદ્ધ દશાથી ઊંચું છે. અબુદ્ધ દશા એ પ્રેક્ટિસ છે જ્ઞાનીઓની. શું છે? પ્રેક્ટિસ છે. અને જ્ઞાતા દ્રષ્ટા એ તો દશા છે, એમની અનુભવ દશા છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે છૂટા રહેવું, પણ અત્યારે અબુદ્ધથી એ પ્રેક્ટિસ કરે છે. બુદ્ધિ આમ બતાવે આમ બતાવે, બધું જ રિલેટિવ સત્ય બુદ્ધિ બતાવે, પણ એનાથી એ છૂટા રહે. છૂટા એટલેની અસરોથી છૂટા રહે. એને પ્રોફિટ અને લોસ એનો સબ્જેક્ટ એના અનુભવ દશામાં ના હોય એટલે એને અબુદ્ધ કહેવાય. સામાન્ય રીતે વ્યક્તિઓ બુદ્ધિને શું કરે કે ફાયદો નુકસાન શું છે એને ફોલો કરતા હોય એને બુદ્ધિ કહેવાય. પણ એ ફાયદા નુકસાનમાં હોય નહીં, કારણ કે જ્ઞાની પુરુષને ખબર છે કે આ બધું આખું મારી લાઈફ જે છે મન વચન કહેવાય એ ટોટલ પરિણામ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર પરિણામ છે, એ જ પ્રમાણે વર્તવાનું છે. માટે મારે ખાલી છૂટા રહેવાનું છે, એને ભળવાનું નથી. છૂટા રહો તો અસર થાય નહીં, અને ભળી જાઓ તો અસર થાય, અને ભળી જવાથી પણ સંજોગો બદલાવાના નથી, પણ તમને રાગ દ્વેષ થાય પછી. શું થાય? અબુદ્ધ એટલે ઘણા લોકો એવું કહેતા કે અબુદ્ધ એટલે બુદ્ધિ ના હોવી તે નહીં, ના હોવી તે ના. અબુદ્ધ એટલે બુદ્ધિ ના હોવી તે નહીં, અબુદ્ધ એટલે બુદ્ધિની અસરોથી મુક્ત. એટલે જ્ઞાની પુરુષ અબુદ્ધ હોય. ઘણા કે જ્ઞાની પુરુષ અબુદ્ધ છે એટલે જ્ઞાની પુરુષમાં બુદ્ધિનો છાંટોય ના હોય. પાછું એવું લખ્યું છે કે અમારામાં બુદ્ધિનો છાંટોય ના હોય, પણ લોકો સમજ્યા જ નહીં. બુદ્ધિનો છાંટો ના હોય એટલે શું કહેવા માંગે છે કે બુદ્ધિ જે ડિસ્ચાર્જ વાળી લઈને આવ્યા છે એની અસરો અમને એક ટકો પણ ના હોય, એવા અમે અલિપ્ત રહેતા હોય, એને અબુદ્ધ કહેવાય. બુદ્ધિ વગરના ના હોય, નહીં તો વ્યવહાર જ ના ચાલે. પછી બુદ્ધિનો વિકાસ, બુદ્ધિની ક્યાં સુધી જરૂર છે? બુદ્ધિની જરૂર ક્યાં સુધી છે? જ્યાં સુધી આ સંસારમાં હિતાહિત લાભ અને નુકસાન જોઉં છું ત્યાં સુધી બુદ્ધિની જરૂર છે, ખ્યાલ આવ્યો? નહીં તો આ હિતાહિતના બુદ્ધિની જરૂર નથી. એટલે પછી સમ્યક બુદ્ધિ જોઈએ, આત્મહિતાહિત જોઈએ. શું જોઈએ? આત્મ. લૌકિક બુદ્ધિ ના ચાલે. બુદ્ધિ ટોપ ઉપર ક્યારે જાય? આગળ જવાબ આવી ગયો છે. બુદ્ધિ ટોપ ઉપર ક્યારે ગઈ કહેવાય? બોલો, એક જ વાક્યમાં જવાબ. કોઈના દોષ ન જોવે. ના,
તો દોષ જોવે ખરો, નાય જોવે. સમ્યક સમ્યક દર્શન સારું કહેવાય, પણ ટોપ લેવલ ની ના કહેવાય. સમ્યક દર્શન થાય બુદ્ધિ ટોપ લેવલ ની ક્યારે કહેવાય, કે આ જગત નું રિલેટિવ સત્ય એને સમજાઈ જાય. શું સમજી જાય? દાદા કેતા હતા ને આત્માનો અનુભવ ના થાય તોય, પણ ભેદ વિજ્ઞાન થી તમે સમજી શકો કે હું આ નથી આ નથી આ નથી, એટલું તો તમે સમજી શકો બુદ્ધિ થી. સમજાય છે? હું આ શું છું એ ભલે ખબર ના પડે, પણ શું નથી તો ખબર પડે ને આપણને. એટલે બુદ્ધિ એટલી તો છે કે તમને ખ્યાલ આવે છે કે હું શું છું અને શું નથી, એનું બેઝિક જ્ઞાન, એનું સેપરેશન કરી શકે એવી ક્ષમતા છે, ભલે આત્માનો અનુભવ ના કરાવે. પણ ભેદ વિજ્ઞાન એ બુદ્ધિ જ છે. શું છે? બુદ્ધિ. સમ્યક બુદ્ધિ છે. કઈ છે? સમ્યક બુદ્ધિ. એ અનુભૂતિ નથી, બુદ્ધિ જ છે. આખી આ જે જ્ઞાન વિધિ છે એ બુદ્ધિ જ છે, રિલેટિવ રિયલ ને છૂટા પાડવું. પણ એ બુદ્ધિ શું છે? સમ્યક બુદ્ધિ. સમ્યક બુદ્ધિ. પણ એ બુદ્ધિ બોલાવે છે, પણ એ જીવનમાં પ્રેક્ટિકલ હોય તો કામ ની છે, નહીં તો આપણે બોલી ગયા. સમજાય છે ને? એટલે આ ભેદ વિજ્ઞાન નો જે પ્રયોગ છે એવું કહેવા માંગે છે કે આ હું તમને બેઝિક આપું છું, હવે બધી અવસ્થાઓમાં આ આ જ છૂટાપણાનો ભેદ જ્ઞાનનો ઉપયોગ તમારે અવસ્થામાં કરવાનો છે. કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વિનાશી છે અને તે કુદરતી રચના છે, અને હું પોતે પ્રકૃતિ સર્વથામુખ અવિનાશી છું, અને મારી બધી શક્તિઓ પણ અવિનાશી છે. હું શાશ્વત છું અને હું ચૈતન્ય ગણ છું. પ્રકૃતિ જળ છે અને હું ચેતન છું. આવું વિઝન રહેવું જોઈએ. આ વિઝન તમને સાર કાઢતા શીખવાડે. શું શીખવાડે? સાર કાઢતા. આ વિઝન રહેવું જોઈએ ખાલી, બીજું કોઈ ફિઝિકલ ક્રિયાની વાત કરતા નથી. દ્રષ્ટિ બુદ્ધિ ક્યારે બંધ થઈ જાય? જ્યારે અજ્ઞાન રહે નહીં તો બુદ્ધિ રહે નહીં, કલાસ થઈ જાય. ડકો ડકલ એટલે શું? આગળ મેં કીધું છે. ડકો ડકલ એટલે શું બોલું? મન વચન કાયાથી બધું ઉદય કર્મમાં હોય એ આપણે જોઈએ, એમાં શું કામ એને થયું એવી રીતે નહીં, કારણ કે આપણને ખબર છે કે આ બધું લો ઓફ નેચર. બોલો. જે બધી જે બધા સંજોગો આવે એમાં આપણે સ્થિર રહી શકીએ અને એની ઇફેક્ટ ના થાય. ને ભલે એપ્રોક્સિમેટ કરું છું, હું એક્ઝેક્ટ કરી નાખું છું. ડખો ડખલ એટલે શું છે? કે મન વચન કાયાની અંદર ભોગવાતા સંજોગોમાં, પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા સંજોગોમાં એઝ ઇટ ઇઝ સ્વીકાર ન કરવો, એનું નામ ડખો ડખલ. એઝ ઇટ ઇઝ સ્વીકાર ના કરવો, કારણ કે છે તો કુદરતી રચના. સ્વીકાર કરો તો ડખો ડખલ નથી, તો એ નિર્જરા છે, નવો બંધ પડશે. ના સ્વીકાર કરો એટલે નવો બંધ પડશે. એને ડખો ડખલ કીધું, કુદરતે ડખો ડખલ કીધું. તમે બહાર તો કશું બોલતા નથી તોય થાય જ, એટલે એક્સેપ્ટ નથી કરતા, એ તો રાગ દ્વેષ છે. એને ડકો ડખલ કીધા જ્ઞાની. શું કીધું? બુદ્ધિ, બુદ્ધિના લહેર કોને કહેવાય? બુદ્ધિના લહેર એક જ શબ્દ બોલવાનો. બુદ્ધિના લહેર લેયર બુદ્ધિના લહેર એને આપણે સાદી ભાષામાં કઈ રીતે એક્સપ્લેન કરશે કે આ બુદ્ધિના લહેર છે? ડેવલપમેન્ટ. શું કહેવાય? ડેવલપમેન્ટના આધારે ખ્યાલ આવ્યો કે કયા લેવલ ઉપર છે બુદ્ધિના. બીજો તો કોઈ રસ્તો છે નહીં તમારી પાસે. લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ ઇઝ કનેક્ટેડ વિથ યોર ઇન્ટેલેક્ચ્યુઅલ. પ્રકૃતિ કોને કહેવાય? બોલો. પ્રકૃતિ કોને કહેવાય? પર્સનાલિટી.
પર્સનાલિટી. પાંચ તત્વના સંમેલન, પછી બીજા મન વચન અને કાયાની એક્ટિવિટી થાય પ્રકૃતિ. પ્રકૃતિ બે પ્રકારની છે. એક પ્રકારની પ્રકૃતિ એ છે કે જે ડિસ્ચાર્જ ફોર્મમાં છે, જેને આપણે મન વચન કાયા કહીએ છીએ. બીજી પ્રકૃતિ છે આ કુદરત છે, એને પણ પ્રકૃતિ કહેવાય. નેચર એન્ડ નેચર, નેચરને નેચરલ નેચર કહેવાય, આ નેચરને અનનેચરલ નેચર કહેવાય. કારણ કે કોઝ અને ઇફેક્ટ ઉપર આધારિત છે. પેલું નેચરલ નેચર છે એ કોઝ ઇફેક્ટ ઉપર નથી, પણ બેને કહેવાય શું? પ્રકૃતિ. એટલે આપણા વિઝનમાં હોવું જોઈએ. શું હોવું જોઈએ? આ બધી વસ્તુ આપણા વિઝનમાં હોવું જોઈએ. જેવી પ્રકૃતિ વાત આવે, બંને પ્રકૃતિ આપણને સમજાવવી જોઈએ કે આ નેચરલ નેચર છે, આ અનનેચરલ નેચર છે, આ કોઝ અને ઇફેક્ટ ઉપર આધારિત છે, પેલું કોઝ અને ઇફેક્ટ ઉપર આધારિત નથી. આટલું વિઝનમાં હોવું જોઈએ, બોલીએ કે ના બોલીએ એનો વાંધો નહીં, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. પ્રકૃતિ સહજ ક્યારે થાય? બોલો, પ્રકૃતિ સહજ ક્યારે થાય? શું કીધું? અહંકાર જાય ત્યારે. પછી હે, સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે. પ્રકૃતિ સહજ ક્યારે થાય એમ કીધું છે? વ્યવસ્થિતનું બધું સમજાય ત્યારે, લો ઓફ નેચર, અજ્ઞાનતા દૂર થાય ત્યારે. નજીકના જવાબ છે બધા. પ્રકૃતિ સહજ ક્યારે કહેવાય? કે પ્રકૃતિમાંથી કર્તાપણું અને માલિકીપણું આપણી દ્રષ્ટિમાંથી ખલાસ થાય તો પ્રકૃતિ સહજ થઈ ગઈ. પ્રકૃતિમાં કર્તાપણું માલિકીપણું હોય, પણ એ પ્રકૃતિમાં આપણી દ્રષ્ટિમાં કર્તાપણું માલિકીપણું ના હોય તો પ્રકૃતિ સહજ થઈ ગઈ. મીન પ્રકૃતિ મિકેનિકલ ઉતરે છે, ઉકલે છે, પણ તમને એની કોઈ અસર, કારણ કે દ્રષ્ટિમાં કર્તાપણું માલિકીપણું નથી, એ તમારી પ્રકૃતિ સહજ થવી એટલે કે એક્શન ફોર્મ નથી, વિઝન ફોર્મ છે. બધાની પ્રકૃતિ અસહજ હતી. રામકૃષ્ણ મહાવીરની અસહજ હતી, સહજ થોડી હોય. એ લોકોએ મારામારી કરવું પડ્યું, વ્યવહાર કરવો પડ્યો, બધું કરવું પડે. એમ કહી શકાય કે પ્રકૃતિને ગાંઠવું નહીં? પ્રકૃતિને ગાંઠવું નહીં એ થોડી સારી ભાષા કહેવાય, પેલા આ વ્યવહાર સત્ય કરતા. પણ માલિકી ભાવને કરતા ભાવ વાળી દ્રષ્ટિ ના રહેવી તો એ પ્રકૃતિને સહજ કહેવાય. પછી ઉકલ્યા કરે છે, વિટેલી શું થાય છે? ઉકલે. કેવી ઉકલે છે એના આધારે સહજ અસહજ નથી. ઉકલતી વખતે તમારી દ્રષ્ટિ કેવી છે એના આધારે સહજ અસહજ. બહુ સરળ પ્રકૃતિ હોય, સહજ પ્રકૃતિ હોય તો એને પ્રકૃતિ સહજ ના કહેવાય. સમજાય છે? એ તો ડિસ્ચાર્જ છે, પણ એની દ્રષ્ટિ શું છે? એમાં કર્તાપણું માલિકીપણું છે તો સહજ છે. આ જે બધા જ્ઞાનીઓ હતા, સમર્થ પુરુષો હતા, એ બધાની પ્રકૃતિ બહાર જુઓ તો અસહજ હતી. કેવી હતી? પણ પોતે અંદરથી છૂટા હતા, કર્તાપણું માલિકીપણું નહોતું, એટલે સહજ કહેવાય. ને સહજ પ્રકૃતિ હોય તેની જવાબદારી જોખમદારી આવે નહીં, અસહજ હોય તો જવાબદારી જોખમદારી આવે. અસહજ ક્યારે કહેવાય? ઉકલતી પ્રકૃતિમાં કર્તાપણું અને માલિકીપણું, તો એ અસહજ કહેવાય. ડિસ્ચાર્જ ભાગ તો મિકેનિકલ છે, એના માટે કોઈ જવાબદાર નથી. પણ ડિસ્ચાર્જ ભાગની સાથે તમારું વિઝન શું છે એના આધારે તમારી જવાબદારી કુદરત આઈડેન્ટિફાય કરે છે. બુદ્ધિના આશય વિશે જણાવો. બુદ્ધિનો આશય, બુદ્ધિનો આશય શું છે? બુદ્ધિનો આશય વિશે જણાવો. એટલે બુદ્ધિનો આશય કોને કહેવાય? ખાલી ડેફિનેશન આવે, સારી બુદ્ધિ ખરાબ બુદ્ધિ હોય નહીં, બુદ્ધિનો આશય એની વ્યાખ્યા શું? પ્રોફિટ અને લોસ સમજીને ફાયદો ઉઠાવવો. આશય, બોલો, આશય કીધું છે, બુદ્ધિ નથી કીધું. બુદ્ધિનો આશય, ઇન્ટેન્શન. બુદ્ધિનો આશય એવો હોવો જોઈએ કે દિવસે દિવસે આપણે પોતે જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાંથી અપગ્રેડ થતા જઈએ, ભલે મોક્ષે ના જઈએ, પણ કેવો હોવો જોઈએ? અપગ્રેડ. દિવસે દિવસે આપણું સ્ટાન્ડર્ડ, આપણું વિઝન, આપણી રેડિયસ બ્રોડ થવી જોઈએ. શું થવી જોઈએ?
That's it. બુદ્ધિ ના લેવલે, એક્શન ના લેવલ નથી કહેતું. બુદ્ધિ આપણી વિશાળ થઈ અથવા તો જ્ઞાન વિશાળ થયું એની સાબિતી શું? તમે મેક્સિમમ સંજોગોના અજ્ઞાનને ડિમોલિશ કરી શકો. મેક્સિમમ સંજોગોમાં જે વ્યૂ પોઈન્ટ વાળો જ્ઞાન લઈને આવ્યા છો ને એનું શું કરી શકો? સ્વાહા. સમજાય છે ને? બસ. અને એ અજ્ઞાનને તમે સ્વાહા ના કરી શકો એટલા તમને ઇફેક્ટ થશે. એટલે શું થશે? એટલે આશય શું છે આપણો? કે ભાઈ અજ્ઞાનને સ્વાહા કરવું. શું કરવું? પછી ભલે આધ્યાત્મિક નહીં હોય, સોશિયલ હોય તો પણ અપગ્રેડ થાય. શું થાય? જેટલું અજ્ઞાનને નાશ કરી શકે એટલો એ શું થાય? જેટલું અજ્ઞાન પાવરફુલ થાય એટલું ડાઉનગ્રેડ થાય. બુદ્ધિ કલાસ ક્યારે થઈ આવી ગયું? બુદ્ધિ ને જ્ઞાન વચ્ચે તફાવત શું? બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે તફાવત શું? આપણે બે વસ્તુની વ્યાખ્યા પૂછી છે. આપણે એવું નથી કીધું આપણે કે ચંદુલાલ કોને કહેવાય, તો કે મગનલાલ નથી એટલે ચંદુલાલ કહેવાય, એવો આપણે જવાબ નથી જોયતો. આપણે ડેફિનેશન જોઈએ છે. ખ્યાલ આવ્યો? ડેફિનેશનનો મતલબ કે આ જે વાક શબ્દ છે એની વ્યાખ્યા શું? શું નથી એ થોડી વ્યાખ્યા છે. બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે તફાવત શું છે? અથવા બુદ્ધિ તફાવત શું છે? જ્ઞાનમાં કરતા ભાવ અને હું કરું છે ના હોય, અને બુદ્ધિમાં કરતાપણું હોય. જ્ઞાનમાં શું બોલે? કરતાપણું ના હોય. ના હોય. અને બુદ્ધિમાં? બુદ્ધિમાં હું હોય એવું થાય ને કે હું કરું છું, કરતા પણ હું હોય. જ્ઞાનના હિસાબે જ બુદ્ધિ સમ્યક બુદ્ધિ છે કે નહીં એ નક્કી કરી શકાય. હવે આપણે સાદી ડેફિનેશન આપીએ, બહુ કે ગૂઢ ડેફિનેશનની જરૂર નથી આપણે. સાદું કે ભાઈ જ્ઞાન બુદ્ધિ કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય. બુદ્ધિ એટલે કે હિતાહિતનું ભાન. શું કહેવાય? આ જગતમાં શેમાંથી મારું હિત છે અને અહિત છે એનું નામ બુદ્ધિ કહેવાય. અને જ્ઞાન એટલે આત્માનું હિતાહિત. શું કહેવાય? આત્મામાં હિતાહિત દ્રષ્ટિ અને જ્ઞાન કહેવાય, સંસારમાં હિતાહિત અને બુદ્ધિ કહેવાય. એટલે બંનેના ગ્રેડેશન જુદા છે. પેલું આત્માનું હિતાહિત જુએ છે અને પેલું સંસારનું હિતાહિત. એટલે આત્માનું હિતાહિત જુએ અને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે અપગ્રેડ થયેલી બુદ્ધિ. શું કહેવાય? અપગ્રેડ થયેલી. અને પેલી સોશિયલ બુદ્ધિ કહેવાય, ભૌતિક બુદ્ધિ કહેવાય. છેલ્લું છે સદબુદ્ધિ કેમ ઉત્પન્ન થાય? બોલો. સદબુદ્ધિ કેમ ઉત્પન્ન થાય? હું કોણ છું એનું ભાન થાય ત્યારે. નાની મળશે ને એટલે. સદબુદ્ધિ કેમ ઉત્પન્ન થાય અથવા કઈ રીતે ઉત્પન્ન થાય? સદબુદ્ધિ જ્યારે પણ આપણને એવા અનુભવી જ્ઞાની મળે કે જે આપણને આત્માનું હિતાહિત બતાવે ત્યારથી એની ઉત્પત્તિ થાય. શું થાય? ત્યાં સુધી તો રિલેટિવ સત્યમાં જ આપણી બુદ્ધિ કામ કરતી હોય. ત્યાં સુધી સદબુદ્ધિ ઉત્પન્ન થાય જ નહીં. શુભાશુભ બુદ્ધિ હોય અને એ બુદ્ધિ ડેવલપ થાય, ભૌતિક વસ્તુમાં માસ્ટરી પણ આવે. પણ એટલે વાણિયાઓની એક જ નબળાઈ કે બુદ્ધિ બહુ હોય પણ સાથે લોભે બહુ હોય. શું છે? એટલે કે વાણીઓ જલ્દી મોક્ષે ના જઈ શકે. શું કીધું? હા, એ તીર્થંકરને સમજી શકે ખરો, પણ તીર્થંકરને ફોલો કરે નહીં. કારણ કે વચ્ચે લોભ આવી જાય ને, બોલતા નથી. એ કે માવીને ભલે બધું છોડી, હું શું કામ છોડું? તીર્થંકર તો ક્ષત્રિય હોય. કેવા હોય? જ્ઞાને કરીને. કેવા? એમના દેરાસર કોણ બાંધે? વાણિયા બાંધે. વાણિયા એ લોકોને ખબર છે
કે આજ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાધવા જેવું છે, આ છેલ્લામાં છેલ્લું છે, એટલે બુદ્ધિથી બધું માપી જાય. વાણી આવે તો તીર્થંકર ઓળખે, ક્ષત્રિય તો કેવી રીતે ઓળખે? એક ગાને બે કટકા કરતા હોય, શું કરતા હોય? ને બ્રાહ્મણો બચારા આ ધર્મના ક્રિયાકાંડમાં પડી ગયા છે, યજ્ઞમાં ને મંત્રોચ્ચાર ને ધ્યાન ને સાધના ને એમાં પડી ગયા. એટલે વાણીઓ બુદ્ધિશાળી હતા એટલે તીર્થંકરને ઓળખી શક્યા. શું થયું? બુદ્ધિથી ઓળખી શક્યા, ફોલો ના કરી શક્યા. શું ના કરી શક્યા? ફોલો ના કરી. એ માર ખાતા ખાતાનું ક્ષત્રિય પણ ઉત્પન્ન થાય, ક્ષત્રિય પણ ત્યારે પછી એ તીર્થંકરના માર્ગ તરફ પડે. બાકી ભગવાનના, ભગવાન મહાવીરના બધા ગણધરો, ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા અને ભગવાન મહાવીરના બધા ગણધરો બ્રાહ્મણ હતા. કેવા હતા? અને એમના ફોલોઅર્સ મોટે ભાગે વાણિયા હતા બધા. કેવા? ખ્યાલ આવ્યો? હા, એટલે સમજવાનું આ દરેકની પોતપોતાની કેટેગરી હોય. એટલે બુદ્ધિ વાણિયાઓ પાસે ખરી, પણ બુદ્ધિ એ ભૌતિકમાં માસ્ટર છે. કેવું છે? અને સાર કાઢી શકે છે, વાણીઓ સાર કાઢી શકે. દીર્ઘ દ્રષ્ટિથી અક્કલ વાળો હોય એટલે સાર કાઢી શકે. શું કહેતો? એટલે એને આ ભાવ પર ભાવની સૂઝ હોય, ભલે આત્માનું જ્ઞાન ના હોય પણ સૂઝ હોય કે આ મને જે મળે છે એ ખરેખર મારા કર્મનું, કર્મનો સિદ્ધાંત બધાને ખબર હોય, પણ વાણીઓને ડાયજેસ્ટ કરી શકે, પચાવી શકે. પેલા પચાવી શકે નહીં, એની પાસે બૌદ્ધિક જ્ઞાન તો હોય કર્મના સિદ્ધાંતનું, વાણીઓ પચાવી શકે કે આ મને આ બધું મળે છે, ઓછે મહેનતે આ બધું મળે છે. એનું કારણ શું છે? કે મારી પુણ્યથી મળે છે. હવે મારી પુણ્ય કેવી રીતે બંધાશે? તો કે વાપરવાથી નહીં બંધાય. એટલે હું ધર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરું, શુભ કામમાં વાપરું, એ મારું ઇન્વેસ્ટમેન્ટ થશે. એટલે પછી બુદ્ધિ એ રીતે વાપરે એટલે પાછું એનું પુણ્ય પાછું કેરી ઓન થાય છે. એટલે એ રીતે બુદ્ધિશાળી છે. પણ ક્ષત્રિય કેમ નથી એ? કારણ કે એની અંદર છોડવાનું સુરાતન છે, પણ બધું છોડવાનું બોલતા નથી બધા. ખ્યાલ આવ્યો? ને ક્ષત્રિય કેવા હોય? એને ખબર પડી કે આ સંસારમાં કોઈ જગ્યાએ સુખ છે, કોઈ અવસ્થા, કોઈ વસ્તુ કે કોઈ પરિસ્થિતિમાં સુખ છે નહીં. સુખ એ મારા આત્માનો સ્વભાવ છે અને મેળવવાની વસ્તુ નથી, પણ અનુભવવાની વસ્તુ છે. એટલે બધું એ છોડી ના દે, ખરી પડે એને. શું છે? જેને સાર નીકળે એને ક્ષત્રિય કહેવાય. તો ખરી પડે પછી આમ આગળ જાય ને તો પાછળ જુએ નહીં. સમજાય છે? કેમ? કારણ કે વસ્તુ કામની જ નથી, મારે જે સુખ જોઈએ છે એમાં નથી, માટે પાછળ જુએ નહીં. પણ વાણિયાઓ તો છોડ્યા પછી લિસ્ટ રાખે મગજમાં. શું રાખે? કે મેં શું શું છોડ્યું. એટલે જ એને કીધું કે એટલે લોભીઓ છે, છોડ્યા પછી કાઉન્ટ કરે એટલે લોભીઓ. ના સમજાયું? છોડ્યો એટલે પતી ગયું, પછી આપણું છે જ નહીં, પણ એને મગજમાં રાખ્યું હોય એટલે પછી એને બીજા અવતારમાં ક્રેડિટ મળે. એટલે કીધું ત્યાગે સો આગે. પણ જે લોકોને વૈરાગ્ય હોય, એટલે કે જેને આ સંસારની તમામ ભૌતિક વસ્તુઓની વેલ્યુ ઝીરો થઈ ગઈ છે, પછી એને છૂટી જાય તો પણ એને કાઉન્ટ કરે કે નહીં, મેં શું શું છોડ્યું, એની કિંમત શું હતી, એને ક્યારેય કાઉન્ટ કરે નહીં. કારણ કે વૈરાગ્ય એટલે વેલ્યુ પહેલેથી શું થઈ ગઈ? ઝીરો થઈ ગયું. એટલે પછી એને કાઉન્ટ કરવાની જરૂર હોય તોય કાઉન્ટ ના કરે, અને જતી રહે તોય કાઉન્ટ ના કરે. ચલો આપણે પ્રાર્થના બોલી લઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું.
તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.